નમસ્કાર મિત્રો, હું બકુલ પટેલ આપ સર્વેની યુટ્યુબ ચેનલ ભેંસ કી પાઠશાળામાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ઘણા બધા સ્ટુડન્ટ્સની મને ડિમાન્ડ આવતી હતી કે સાહેબ યુટ્યુબ ઉપર લેક્ચર ચાલુ રાખો. એકચ્યુઅલી સમયની વ્યસ્તતાના કારણે યુટ્યુબ ઉપર નવા લેક્ચરો ઘણા સમયથી રેગ્યુલરલી અપલોડ કરી શકાયા નથી, તો એના ભાગરૂપે અમે કંઈક એવું આપની સમક્ષ લઈને આવી રહ્યા છીએ કે તમને જલસો પડી જશે. મિત્રો, આપણે આપણી એપ્લિકેશન ઉપર બેઝિક ગણિતના જે લેક્ચરો અલગ અલગ બેચમાં લીધેલા છે, એવા જેને કહેવાય ને એક મહાકાવ્ય સ્વરૂપ આવા અમુક લેક્ચરોની એક સિરીઝ આપણે યુટ્યુબ ચેનલ ઉપર અપલોડ કરવા જઈ રહ્યા છીએ. યાદ રહે મિત્રો, આ માત્ર ને માત્ર બેઝિક લેક્ચરના બેઝિક ગણિતના અમુક લેક્ચરની જ સિરીઝ હશે, આખું ગણિત આમાં નહીં આવે. તો આવા અમુક લેક્ચરો કે જે એકદમ બેઝિક અને તરત આવડી જાય, ખાસ કરીને જે લોકો ગણિત ગમતું નથી એને ગણિત ગમતું થઈ શકે એવા એક વિનમ્ર પ્રયાસના ભાગરૂપે આપણે ગણિત માટેની આ શિશુ ગણિત લેક્ચર સિરીઝ શરૂ કરી રહ્યા છીએ. અત્યાર સુધી મિત્રો, તમે અમારા બધા જ વિડીયોને ખૂબ જોરદાર રીતે આવકાર્યા છે, એવી જ રીતે હું માનું છું કે આ સિરીઝ પણ તમને ખૂબ ગમશે અને અત્યાર સુધી જે સફળતાઓ મળેલી છે એના કરતા પણ અનેક ગણી સફળતાઓ તમે આ શિશુ ગણિત સિરીઝમાં અમારા વિડીયોને આપશો. મિત્રો, ચેનલ ઉપર નવા હોવ તો આ લેક્ચર પૂરો થાય પછી તમને મારો વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઇબ કરવી અને નોટિફિકેશન બેલ પણ ઓન રાખવું, જેથી કરી જ્યારે જ્યારે અમે વિડીયો મૂકીએ ત્યારે તમને તરત નોટિફિકેશન મળે અને અમારા બધા જ વિડીયોને તમે ફટાફટ જોઈ શકો. તો મિત્રો, ચલો શરૂ કરીએ એપ્લિકેશન ઉપર લીધેલો જૂનો વિડીયોનું લાઈવ સ્ટ્રીમિંગ. ચલો આ ચર્ચાઓ આપણે કરેલી બરાબર ને, કયા કયા ઘડિયા પાકા કરવા એ ફરીથી હું તમને યાદ કરાવી દઉં છું. વિડીયો ફોન આડો કરીએ તો કેમ વિડીયો આડો નહીં દેખાય? તો ઉપર તમે જઈ અને લેન્ડસ્કેપ મોડ એક્ટિવ કરો તમારા ફોનમાં, પછી વિડીયો ફોનને આડો કરો. તમે એમનામ આડો કરશો તો ફોન ના પાડે છે આડો થવાની, અને તમે આડો કરો એટલે મેળ નથી આવતો. બરાબર ને? લેન્ડસ્કેપ મોડ ઉપરથી ડ્રોપ ડાઉન કરી અને ઓન કરી દો એટલે થઈ જશે. સર, કોન્સ્ટેબલનું ગ્રાઉન્ડ જાન્યુઆરીમાં ચાલુ થશે. બરાબર છે ના? આ તો જેને બંને આપેલી હોય એવું કાંઈ હોય કાંઈ વાંધો નહીં, આપણે એ કાંઈ જોવાનું નથી, આપણે આપણું ચાલુ થઈ ગયું ગ્રાઉન્ડ. બરાબર ને? તો ગ્રાઉન્ડમાં જે હોમ ગ્રાઉન્ડ નેટ પીચ જે કાંઈ કરવાનું હોય એમાં આટલા ઘડિયા તમારે કરવાના હતા એ ફરીથી કરી લેશો. બરાબર ને? ચલો તો હવે આજે એમાં આગળ જઈએ. સૌથી પહેલા હું તમને અવિભાજ્ય સંખ્યાઓ વિશે કહું છું ખાલી, એના વિશે બીજી કોઈ ચર્ચા કરવાની તમારે જરૂર નથી. બરાબર છે? અવિભાજ્ય સંખ્યા, અવિભાજ્ય સંખ્યા સાવ ટૂંકું ટચ, જો હું એટલી જ વસ્તુ ટચ કરીશ જેટલી તમારે કામની છે. બાકી અવિભાજ્ય સંખ્યાઓ વિશે મારે શીખવાડવું હોય તો હું તમને ઘણું બધું કહી શકું કે જે ક્યાંય ના હોય, પણ ક્યાંય ન હોય તમે શીખો, પણ પૂછાતું ન હોય તો ખોટો લોડ લેવાનો કોઈ મતલબ નથી. એટલે એ જ રીતે આપણે ચાલશું. બરાબર ને? અવિભાજ્ય સંખ્યા એટલે શું? તો કે એની વ્યાખ્યા તમને ખબર હશે કે એવી કોઈ પણ સંખ્યા, જો દુનિયાની કોઈ પણ સંખ્યા હોય ને, દુનિયાની કોઈ પણ સંખ્યા છે, માની લો કે 524 છે, તો આને છે ને ઓછામાં ઓછી બે સંખ્યાથી તો ભાગી જ શકાય. સર, ઓડિયોમાં પ્રોબ્લેમ આવે છે, છોકરાઓ કરો જોઈને કોમેન્ટ બીજા લોકો, ઓડિયોમાં પ્રોબ્લેમ આવે છે ખરો? મારે સેલ ચેન્જ કરવાનો થાય છે કે કેમ? ના નથી. બરાબર છે, બરાબર છે, જરાય નહીં. એનો મતલબ પૃથ્વીભાઈ તમારે કદાચ એવું બને નેટવર્કમાં નાનો મોટો ઇસ્યુ હોય, બાકી ઓડિયોમાં પ્રોબ્લેમ ના હોય. જરાક જોઈ લો. ચલો તો ઘણી બધી કોમેન્ટો ના 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 આવી ગઈ છે, આપણે અહીંયા ધ્યાન દઈશું. જો બાળકો, દુનિયાની કોઈ પણ સંખ્યા હોય ને, કોઈ પણ સંખ્યા, એને બે સંખ્યાથી તો ભાગી જ શકાય. એ બે સંખ્યા કઈ? તો કે એક એક. દુનિયાની કોઈ પણ સંખ્યાને એકથી ભાગી શકાય. એવી જ રીતે દુનિયાની કોઈ પણ સંખ્યાને સંખ્યા પોતાનાથી ભાગી શકાય. આ સંખ્યા કઈ છે? 524. તો આનાથી પણ ભાગી શકાય. તમારે ભાગાકાર કરવો હોય, એકથી ભાગો તો જવાબ શું આવશે? 524 આવશે. આવશે તો અહીંયા જે સંખ્યા આવે અને અહીંયા સંખ્યા આવે, નીચે શેષ શું આવે? 0. થઈ ગયું કે નહીં? તો કોઈ પણ સંખ્યા છે એને આ બે થી ભાગી શકાય, અહીંયા જે આવે અને અહીંયા જે આવે. આ બધામાં લાગુ પડે. હા, માની લો કે હું તમને એમ કહું કે માની લો કે 21 છે, તો તમે એમ કહેશો સાહેબ આને 3 થી ભાગી શકાય. એકદમ સાચી વાત છે. 3 સત્તા
21 એટલે 00 થઈ ગયો. તો આનાથી તો ભાગી શકાણી એવું કેવી રીતે કહી શકાય? ભાગી શકવું એટલે અહીંયા શબ્દ પ્રયોગ કરવાનો છે નિઃશેષ ભાગી શકાય. નિઃશેષ એટલે નીચે શેષ જીરો વધે. જુઓ, મેં 3 થી ભાગાકાર કર્યો, 3 7 21, નીચે શેષ 0 વધ્યો, એનો મતલબ કે 3 થી નિઃશેષ ભાગી શકાય. હવે 3 થી ભાગી શકાય એટલે સીધો ઉપર જે જવાબ આવ્યો હોય ને એનાથી પણ ભાગી જ શકાય. ઉપર શું જવાબ આવ્યો? 7. તો આ બંનેથી ભાગી શકાય, આ યાદ રાખજો. હું તમને એમ કહું કે 55 છે, ભાગ્યા 5 કરો. ચલો કરીએ, 5 એકા 5, 0 આવે, ઉપરથી ઉતાર્યો 5, 5 એકા 5, નીચે શું આવે બાળકો? 0. તો આ જવાબ કહેવાય. તો આનાથી પણ ભાગી શકાય. થઈ ગયું કે નહીં? તો એવી રીતે તમે કોઈ પણ સંખ્યા લો, માની લો કે 524 છે, આને ભાગ્યા 1 કરીએ તો 1 5 5, 5 ભાગ ચાલે 0. જો એકદમ મને ખબર નથી તમને કેટલું આવડે છે, મને એટલી ખબર પડે છે કે દરેક વાતમાં કંઈક ને કંઈક નવું શીખવા મળશે, આવડતું હશે ને તોય. હવે અહીંયા 2 આવે તો આ કેટલા આવે? 2, 0. અહીંયા શું આવે? 4. તો આ કેટલા આવે? 4. થઈ ગયું કે નહીં? જો છેલ્લે 0 આવી ગયો કે નહીં બાળકો? આવી ગયો કે નહીં? તો આનો મતલબ શું થાય કે આ સંખ્યાને 1 થી તો ભાગી જ શકાય, બીજી 524 થી પણ ભાગી શકાય. દુનિયાની તમામ સંખ્યાને 1 થી ભાગી શકાય. કોઈ પણ સંખ્યાને 1 થી ભાગો તો જે સંખ્યા હોય ને એ જ જવાબ આવે. પાકું? બીજું, દુનિયાની કોઈ પણ સંખ્યાને સંખ્યા પોતાનાથી ભાગી શકાય. એટલે 524 ને 524 થી ભાગી શકાય. 524 ને 524 થી ભાગો તો જવાબ શું આવે? 1. ટૂંકમાં 2 વસ્તુ થઈ. 1 થી ભાગો તો જવાબ સંખ્યા પોતે આવે, સંખ્યા પોતેથી ભાગો તો જવાબ 1 આવે. ડન છે? તો દુનિયાની કોઈ પણ સંખ્યાને સંખ્યા પોતે અને 1 એમ 2 વડે, 2 સંખ્યા વડે તો ભાગી જ શકાય. જો કોઈ એવી સંખ્યા કે જેને પોતે અને 1 એના સિવાય અન્ય કોઈ વડે ન ભાગી શકાય તો તેવી સંખ્યાને અવિભાજ્ય સંખ્યા કહેવાય. શું કહેવાય? અવિભાજ્ય સંખ્યા કહેવાય. જે સંખ્યાને 1 અને સંખ્યા પોતે એમ 2 સિવાય અન્ય કોઈ સંખ્યા વડે ન ભાગી શકાય તે સંખ્યાને અવિભાજ્ય સંખ્યા કહેવાય. આ તમે ક્યાંક લખી લેશો. ડન છે? હવે અવિભાજ્ય સંખ્યાઓ કઈ કઈ છે? 2. જો 1 છે ને અવિભાજ્ય સંખ્યા નથી, 1 અવિભાજ્ય પણ નથી, વિભાજ્ય પણ નથી, એ એકદમ વિશેષ પ્રકારની સંખ્યા છે. જનરલી કેવું હોય, કોઈ પણ સંખ્યા છે ને કાં વિભાજ્ય હોય ને કાં અવિભાજ્ય હોય, પણ 1 છે એ ક્યાંય ન આવે. તો સૌથી પહેલી અવિભાજ્ય સંખ્યા 2 આવે, પછી 3 આવે. પાકું? હવે કોઈ પણ બેકી સંખ્યા કદી અવિભાજ્ય સંખ્યા ના હોય, કોઈ પણ બેકી સંખ્યા કદી અવિભાજ્ય સંખ્યા ના હોય. અપવાદ શું છે? 2. એટલે હવે તમારે અવિભાજ્ય સંખ્યા જોવા તો યાદ રાખવું હોય, ગોખવું હોય તો કેમ સસ્તું પડે? તો 4 નો આવે, હવે શું આવે? 5. ખબર પડી? કોઈ પણ બેકી સંખ્યા કદી અવિભાજ્ય ન હોય એટલે મેં 4 કાઢી નાખ્યા, સીધા લખ્યા 5. હવે 6 નીકળી જશે, 6 પાછી બેકી આવી ગઈ ને તો શું આવે? 7. 8 નીકળી જશે, હવે શું આવે? 9. હવે 9 નું ચેકિંગ શેનારે કરવાનું? જો કોઈ પણ સંખ્યાનું ચેકિંગ કરવું હોય ને તમારે તો 2 થી કરો. હવે શેનાથી ચેકિંગ કરવાનું? તો કે અહીંયા જે સંખ્યાઓ લખેલી હોય ને એનાથી ચેકિંગ કરવા. ચલો, પેલા સૌથી પહેલા કોણ આવ્યો? 9. તો 9 ને 2 થી તો ન ભાગી શકાય, આપણને ખબર. 3 થી ભાગી શકાય? હા, ભાગી શકાય છે. ટૂંકમાં અન્ય સંખ્યાથી ભાગી શકાય છે, 9 ને અન્ય સંખ્યાથી ભાગી શકાય. એટલે 9 તમારી અવિભાજ્ય સંખ્યા ના હોય. યાદ રાખજો કેવી રીતે ગોખવું એ પણ શીખવાડું છું. હવે 10, તો કે 10 બેકી સંખ્યા છે એટલે એ ન આવે, બેકી સંખ્યા કદી ના આવે. હવે 11 આવે કે ન આવે એ તમારે નક્કી કરવું છે. 2 નું ચેક નથી કરવાનું, કેનું? 2 નું તો તમે સીધું એકી બેકી થી કરી લો. કોઈ પણ બેકી સંખ્યા હોય એને 2 થી હંમેશા ભાગી શકાય, કોઈ પણ એકી સંખ્યા હોય એને 2 થી કદી ન ભાગી શકાય. તો 11 શું છે? 11 એકી સંખ્યા છે એટલે એને 2 થી ન ભાગી શકાય. બાળકો બરાબર છે? ક્યાંય પણ કઈ ડાઉટ હોય તો વચ્ચે બોલતા જજો. અને પાછળથી જ્યારે પણ બીજી વાર વિડીયો જુઓ ત્યારે સલાહ આપું છું કે આમાંથી જે વસ્તુ તમને સારી લાગે એ લખતા જજો. આ બધું શું છે એ તમને કહું. આટલી બધી જો હું લખાવું હોત ને તો અહીંયા લખાવી શકો, સીધે સીધી ફટાફટ અવિભાજ્ય સંખ્યાઓ. આ હું એટલા માટે તમને કહું છું કે કાલે ઉઠીને ઘણા બધા દાખલા એવા હશે કે જેમાં તમને કાંઈ નથી આવડતું અને જવાબ આપવો છે, તો એ જવાબ આપતી વખતે આ હું જે બોલું છું ને વધારાની વસ્તુઓ એ કામ આવશે. હું દરેક વસ્તુ જે બોલું છું ને વિચારીને બોલું છું કે જેથી એવો દાખલો આવે ને તેથી હું તમને કહી શકું. જો મેં તમને કીધું હતું એટલા માટે.
સમજાણું બાળકો, એટલે હંમેશા આ જે કઈ તમને ઠીક લાગે ને લખી નાખવાનું, ભરાઈ જશે, એક ચોપડો ભરાય, બે ચોપડા ભરાય, ત્રણ ચોપડા ભરાય, ગમે એટલા ચોપડા ભરાય. લખવાનું હું એટલા માટે આગ્રહ રાખું છું, બીજી વાર પછી તમારે આખો વિડીયો નહીં જોવો પડે, ધડાધડ લખેલું તમે વાંચી શકશો. સમજાણું એટલા માટે. ચલો તો હવે 11 છે અને 2 થી ચેક નહીં કરવાનું. શેનાથી ચેક કરવાનું? 3 થી. 3 થી 3 નો ટેબલ બોલો, 3 નો ઘડિયો બોલો. 3 ના ઘડિયામાં 11 નો આવે એટલે 11 થી ન ભાગી શકાય. પછી શેનો ઘડિયો બોલવાનો? 5 નો. 5 ના ઘડિયામાં 11 આવે ના આવે? 5 એકા 5, 5 દુ 10, 5 3 15, ક્યાં 11 ના આવ્યો એટલે આઈ નહીં આવે. 7 ના ઘડિયામાં ન આવે એટલે આઈ, ક્યાંય ટૂંકમાં કોઈના ઘડિયામાં ન આવે એટલે અવિભાજ્ય કહેવાય. કહેવાય. હવે એના પછી શું આવે? 12. તો કે 12 અવિભાજ્ય ના હોય. કેમ? તો કે બેકી છે. તો હવે શું આવે? 13. 13 નું ચેક કરો. જોઈને 2 ના ઘડિયામાં તો 13 હોય જ નહીં, 3 ના ઘડિયામાં ના હોય, બોલવું હોય તો બોલી જોજો. 5 ના ઘડિયામાં ના હોય, ના હોય. ચલો તો 7 ના ઘડિયામાં ના હોય, 11 ના ઘડિયામાં ના હોય, એટલે 13 પણ તમારી અવિભાજ્ય સંખ્યા છે. છે. હવે એના પછી આગળ જઈએ. 13 પછી 14 ના હોય, 15 અવિભાજ્ય છે કે નહીં સીધી ખબર પડી જાય. જેનો આ છેલ્લો ડિજિટ 5 હોય ને કદી અવિભાજ્ય ના હોય. કાં? તો કે એને 5 થી ભાગી શકાતી હોય. બરાબર છે. એટલે જેનો છેલ્લો આંકડો 5 હોય એ કદી અવિભાજ્ય ના હોય. કાં? તો કે એને 5 થી ભાગી શકાતી હોય. બરાબર છે. જેનો છેલ્લો આંકડો 2 હોય, 4 હોય, 6 હોય, 8 હોય, 0 હોય અને 5 હોય, આટલા આંકડા જેના છેલ્લા હોય એ કદી અવિભાજ્ય સંખ્યા ના હોય. છેલ્લો આંકડો જેનો 2, 4, 6, 8, 0 કે 5 હોય એ સંખ્યા કદી અવિભાજ્ય ના હોય. શું કામ? તો કે આ બધી 2 થી ભાગી શકાય ને આ 5 થી ભાગી શકાય, એટલે ડન છે. તો આ પણ થઈ ગયું. ચલો હવે તો કે તે 15 નથી. પછી 16, તો કે એ તો બેકી, હમણાં જ પિતાજીએ કીધું ન આવે. પછી તો કે 17 અવિભાજ્ય સંખ્યા છે. 18, તો કે ન આવે. 19, તો કે અવિભાજ્ય સંખ્યા છે. 20, ન આવે. શું કામ? છેલ્લો આંકડો 0 છે. 21, તો કે 21 ને સીધા તમને ખબર પડી જાય, 3 + 7 = 21, એટલે 21 ન આવે. 22, તો બેકી છે એટલે આવશે જ નહીં, પછી સીધે સીધી આવશે. 23. 24 બેકી છે, 25માં છેલ્લે 5 છે. 26 બેકી છે, 27 ને 3 થી ભાગી શકાય. 28 બેકી છે, તો સીધે સીધી કઈ આવશે? 29. થઈ ગયું કે નહીં? હું 50 સુધીની સંખ્યાઓ લખીશ. 30 નહીં આવે, પછી કઈ આવશે? 31. 32 નહીં આવે, 33 ને 3 ભાગી શકાય. 34 નહીં આવે, 35 ને 5 ભાગી શકાય. 36 ને 2 ભાગી શકાય, તો શું આવે? 37. પછી આવશે 39, તો એને 3 થી ભાગી શકાય એટલે એ પણ નહીં આવે. પછી આવશે 41. છોકરાઓ હા, 42 નહીં આવે, પછી આવશે 43, પછી 44, 45, 46, એ કઈ નહીં આવે, અને શું આવશે? 47. જોયું કે નહીં? તો તમે જોઈ શકો છો કે આમાંથી કોઈ પણ સંખ્યા અવિભાજ્ય, બધી જ સંખ્યા અવિભાજ્ય છે. તો મેં અહીંથી ધડાધડ લખી નાખ્યું. તમારે શું જોવાનું થાય તો કે આંકડાઓમાં મેં કીધું એમ કે બેકી સંખ્યા હોય એટલે અવિભાજ્ય ના હોય, એકી સંખ્યા હોય તો મોટું મોટું તમે ચેક કરો છો, છેલ્લો આંકડો 5 અને 3, પાકું કે નહીં? તો આ રીતે તમે 50 સુધીની સંખ્યાઓ મોઢે યાદ રાખી શકો છો. 50 સુધીની સંખ્યાઓ યાદ રાખવી હોય, અવિભાજ્ય સંખ્યાઓ, તો શું જ કરવાનું? તો કે એક તો એકી હોવી જોઈએ. શું હોવું જોઈએ? એકી હોવી જોઈએ. છેલ્લે 5 ન જોઈએ. શું ન જોઈએ? છેલ્લે 5 ન જોઈએ. બરાબર છે. પછી શું ચેક કરવાનું? તો કે 3 થી ભાગી શકાય છે કે કેમ, અને 7 થી ભાગી શકાય છે કે કેમ. જો 100 સુધીનું યાદ રાખવું હોય તો 11 થી ભાગી શકાય છે કે કેમ, આટલું જ યાદ રાખવાની જરૂર છે. 11 ની પણ જરૂર નથી, ના, બસ આટલું જ યાદ રાખવાનું. કોઈ પણ સંખ્યા, જો ફરીથી હવે આખો નિયમ બનાવી દઉં છું, 100 સુધીની સંખ્યા અવિભાજ્ય છે કે કેમ એ નક્કી કરવું હોય તો તમે મોઢે કરી શકો છો, ગોખવાની જરૂર નથી. કેમ કે ગોખવા જશો ને તો ફાટી પડશો, અને આ અઘરું નથી. તમારે શું કરવાનું? તો કે બેકી સંખ્યા હોય તો અવિભાજ્ય ન હોય, પાકું. છેલ્લે 5 હોય તો પણ અવિભાજ્ય ન હોય, પાકું. પછી કોઈ પણ સંખ્યા લખેલી હોય એમાં 3 અને 7 થી ચેક કરી લેવાનું. ખબર પડી? 3 અને 7 થી ચેક કરી લેવાનું. 3 થી ભાગાકાર કરવાનો, છેલ્લે શેષ 0 વધે છે તો એનો મતલબ અવિભાજ્ય નથી. 7 થી ભાગાકાર કરી લેવાનો, છેલ્લે શેષ 0 વધે છે એનો મતલબ અવિભાજ્ય નથી. હવે 3 થી ભાગી હકાતી હોય તોય અવિભાજ્ય ન હોય, 7 થી ભાગી હકાતી હોય તોય અવિભાજ્ય ન હોય. એવું જરૂરી નથી કે 2 થી ભાગી શકાય, ગમે એનાથી ભાગી શકાય. સંખ્યા પોતે અને એક સિવાય અન્ય કોઈ પણ સંખ્યાથી ભાગી શકાય એટલે અવિભાજ્ય ના થાય, લિસ્ટમાંથી નીકળી જાય. સમજી લેજો, આટલું ડિટેલ કરતા આટલું તમને યાદ રહી જાય ને એ રીતે કોઈ નથી સમજાવતું. હું ટાઈમ આપું છું, મને ખબર છે મારા 2-4 લેક્ચરો વધી જશે, ભલે વધતા.
બરાબર છે, અને કોઈ ઉતાવળે ના કરશો, કોર્સ પૂરો થઈ જશે, ચિંતા ના કરતા, બરાબર છે. તો શાંતિથી અત્યારે તમને આ બધો પાયો છે, મેં પહેલા જ કીધું છે, અઘરામાં અઘરી વસ્તુ તમે અત્યારે ભણી રહ્યા છો. હવે હું અહીંયા સીધે સીધી સંખ્યા લખું, માની લો કે 91, સોરી પેલા હું લખું છું 76. આ અવિભાજ્ય છે કે વિભાજ્ય છે એ તમને ખબર પડવી જોઈએ. 76 છે અવિભાજ્ય છે કે વિભાજ્ય છે? તો તમે સીધું કહેશો સાહેબ વિભાજ્ય છે. કેમ કહેશો? તો કે બેકી સંખ્યા છે. કોઈ પણ સંખ્યા એકી છે કે બેકી છે તમને ખબર કેવી રીતે પડે? તો કે છેલ્લો આંકડો જોઈને. શું જોઈને? છેલ્લો આંકડો જોઈને. જો કોઈ પણ સંખ્યાનો છેલ્લો આંકડો બેકી હોય તો તે આખે આખી સંખ્યા બેકી હોય, અને બેકી હોય એ સંખ્યા કદી પણ અવિભાજ્ય ન હોય. તો આનો છેલ્લો આંકડો બેકી છે એટલે અવિભાજ્ય નથી. સીધી ખબર પડી ગઈ. હું બીજી એક સંખ્યા મૂકું 85. આ અવિભાજ્ય છે કે વિભાજ્ય છે? સીધું કહેશો સાહેબ વિભાજ્ય છે. કાં તો કે છેલ્લો આંકડો 5 છે. કોઈ પણ સંખ્યાનો છેલ્લો આંકડો 5 હોય તો તે સંખ્યા હંમેશને માટે, પેલા હું વિભાજ્યતાની ચાવીઓ લઈ લઉં છું પછી આ શીખવાડું છું. ચલો આવું રહેશે, હો એક વસ્તુ ભણાવતા ભણાવતા આપણે સાઈડમાં જતા રહીશું. ચલો આના ઉપર પછી આવી જાય. ગમે એવી આ તો હો હુદીની છે, કદાચ 500 હુદીની હશે ને તો તમે સીધી મોઢે કહી શકશો. મારે શીખવાડવાનું છે, અને હું માત્ર એટલા માટે નથી શીખવાડતો પરીક્ષામાં વિભાજ્ય અવિભાજ્ય પૂછાય તો જ કામ આવે. હું તમને આ વસ્તુ શીખવાડવા માટેનો હેતુ બીજો છે. કોઈ પણ દાખલો તમને, માનો કે ચક્રવૃદ્ધિ વ્યાજ પૂછ્યું હોય કે 11,700 રૂપિયાનું ચક્રવૃદ્ધિ વ્યાજ શોધો, તમને આ ભારે પડતું હશે. હું આને ગણતરી કરાવીને શીખવાડવાનો છું, અને તમે જ કરશો. તમને ભલે કાંઈ ગણિતનું આવડતું હોય, તમે જ ઘણા બધા દાખલાઓ કરી શકશો. તો ત્યાં લઈ જવા માટે થઈ અને આ હું શીખવાડું, બરાબર છે. ચલો તો પેલા આપણે વિભાજ્યતાની ચાવીઓ શીખીએ. શું શીખશું? વિભાજ્યતાની ચાવીઓ. વિભાજ્યતાની ચાવીઓ આ શું છે? વિભાજ્યતા એટલે શું અને ક્યાં સુધી શીખવાનું છે? જેટલું કામનું જેટલું શીખવશું. 2 થી લઈને 11 સુધીનું શીખવાનું છે. સમજાણું? ચાવીઓ તો ઘણી બધી છે, 25, 27, 29, જેની ચાવી કાઢવી એની ચાવી બને. પણ આપણે એવી કોઈ ચા, કેમ કે એવું તાળું જ નથી પૂછાવવાનું, સમજી લો, એવું તાળું જ નથી આવવાનું. તો શું કામ તમારે એની ચાવી હાથમાં રાખવી પડે? જેટલે સુધીનું તાળું હશે એટલી ચાવી રખાય. આટલે સુધીની ચાવી ખબર હોય ને એટલે જીપીએસસી સુધી વાંધો નહીં. હવે જીપીએસસી ઉપર હું હોય મને ખબર નથી. સમજાણું? તો આપણે પેલા ચાવીઓ શીખીએ. સૌથી પહેલા શેની ચાવી આવે બાળકો? 2ની. 2ની ચાવી શું? તો કે જે સંખ્યાનો છેલ્લો અંક, છેલ્લો અંક બેકી હોય તેને 2 થી ભાગી શકાય. અહીંયા માથે લખી જ નાખું, કોને ભાગી શકાય? કોને ભાગી શકાય? તો કે તેને ભાગી શકાય, બરાબર. આખું વાક્ય હું નહીં લખું કેમ કે એમાં ઘણો સમય જશે. જે સંખ્યાનો છેલ્લો અંક બેકી હોય તેને 2 થી ભાગી શકાય. હવે છેલ્લો અંક બેકી એટલે કયો કયો અંક હોય? તો કે 0, 2, 4, 6, 8. આને ભાગી શકાય. પાકું? એટલે હા, તો આને ભાગી શકાય. ડન છે. હવે લઈશું આપણે 4 માટેનો નિયમ. શેનો નિયમ લઈશું? 4 માટેનો. 4 માટેનો નિયમ શું છે? જેના, હું ટૂંકમાં લખીશ, ભાષા થોડીક ટૂંકી વાપરીશ, જેના છેલ્લા 2 અંકને 4 થી નિશેષ ભાગી શકાય તો તે આખી સંખ્યાને 4 થી ભાગી શકાય. બસ આપણે આવી રીતે રાખશું. એટલે કોઈને પછી કોપી કરવી હોય કે કંઈ પણ કરવું હોય, લખવું હોય તો બાકીનું વાક્ય લખી શકે. બહુ કામનું છે, કાંઈ ગણિત ન આવડે તો આ ખાલી ચાવીઓના આધારે તમે ગપ્પા મારશો ને જવાબો હાલચા પડશે, બરાબર છે. તો ચાવી શીખવી જરૂરી છે. જેનો છેલ્લો આંકડો બેકી હોય તેવી તમામ સંખ્યાને 2 થી ભાગી શકાય. આમાં મારે કોઈ ઉદાહરણ આપવાની જરૂર નથી, કેને એકી કહેવાય ને કેને બેકી કહેવાય તમને ખબર છે. 4ની ચાવી શું છે? કોઈ પણ સંખ્યા તમને આમ આપે, ધારો કે આ જીઓનો કોઈનો મોબાઈલ નંબર છે. કેટલા આંકડા છે ભાઈ? 3, 2, 6, 8 આ થઈ ગયા. હવે હું એમ કહું કે આને 4 થી ભાગી શકાય કે કેમ, તો શું તમે આવા ભવ્ય પ્રોગ્રામનું આયોજન કરશો? શું તમે આવા ભવ્ય પ્રોગ્રામનું આયોજન કરશો? ના, આવી ભવ્ય પ્રોગ્રામ ના ગોઠવાય. તમારે શું કરવાનું? છેલ્લા 2 આંકડા જોઈ લેવાના. શું જોઈ લેવાનું? 24. 24 ભાગ્યા 4 આવા એક ટૂંકા પ્રોગ્રામનું આયોજન કરો. કેટલાય ભાગ ચાલે? 6, 4, 6, 24. શેષ કેટલી વધે? 0. જો 24ને એટલે કે છેલ્લા 2 આંકડાને ભાગતા છેનાથી 4 થી શેષ 0 વધે, તો એનો મતલબ એવો થાય કે આખી સંખ્યાને તમે ભાગશો ને તો એ શેષ 0 જ આવશે.
जीरो आवे एनो मतलब भागी सकाय छे, शेष जीरो आवे एनो मतलब भागी सकाय छे, शेष जीरो न आवे एनो मतलब भागी सकाती नथी। डन छे बाळको? हा तो थई गयो। आ कोई पण संख्या होय, मानी लो के आवी रीते लखी 31022, हुं तमने एम पूछू के आने चार थी भागी सकाय के केम, तो तमारे आखो भागाकार नहीं करवानो। शुं करवानो बाळको? 22 भाग्या 4, કેટલાય ભાગ ચાલે? 4 × 5 = 20, શેષ કેટલી વધી? 2, તો આને ન ભાગી શકાય, આને ન ભાગી શકાય। જો આને દેવાભાઈ ભાગવા જઈએ તો જવાબ પોઈન્ટમાં આવે, પાકું? તો જેનો જવાબ પોઈન્ટમાં આવે એને ભાગી શકાતી નથી એમ પણ તમે કહી શકો છો। તો ડન છે છોકરાઓ, તો લઈશું આગળ। આ થઈ ગયો 4 નો નિયમ। તમને એમ સાહેબ વચ્ચે 3 નો છોડી દીધો ના, તમને યાદ રહી એટલા માટે હું લાઈનમાં જે મજા આવે ને એ રીતે રાખું છું। હવે 8 નો નિયમ લઈ, 8 નો નિયમ શું છે? તો કે જેના છેલ્લા 3 અંકોને 8 થી, બસ બાકીનું વાક્ય સેમ, ખબર પડી? તો આ જો તમારે યાદ રાખવું હોય તો હાવ મોઢે યાદ રાખી શકો છો। અહીંયા છેલ્લો 1 જ અંક, 2 માટેનો નિયમ શું? તો કે છેલ્લો 1 જ અંક, 4 માટેનો નિયમ શું? તો કે છેલ્લા 2 અંક, અને 8 માટેનો નિયમ શું? તો કે છેલ્લા 3 અંક। યાદ રહી જાય કે નહીં? 2 માં શું જોવાનું? છેલ્લો આંકડો જોવાનો। જો છેલ્લા આંકડાને 2 થી ભાગી શકાય, એટલે કે બેકી હોય, 2 થી ભાગી શકાય, બેકી જ હોય, ટૂંકમાં છેલ્લા આંકડાને 2 થી ભાગી શકાય તો આખી સંખ્યાને 2 થી ભાગી શકાય, ખબર પડી ગઈ? પાકું? હવે બીજું લઈએ 4 માટે, જો કોઈ સંખ્યાના છેલ્લા 2 અંકોને 4 થી ભાગી શકાય તો તે આખી સંખ્યાને 4 થી ભાગી શકાય, પાકું? પછી લઈએ 8, જો કોઈ સંખ્યાના છેલ્લા 3 અંકોને 8 થી ભાગી શકાય તો તે આખી સંખ્યાને 8 થી ભાગી શકાય। તો યાદ રાખવાનું 2, 4, 8, છેલ્લો, છેલ્લા 2, છેલ્લા 3। હવે હોળ માટે છેલ્લા 4 હોય એ પીડા નથી લેવાની, સમજાણું? તમારે આટલી જ પીડા લેવાની છે। હવે લઈશું નાનકડો એક કમર્શિયલ બ્રેક। મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ ભેંસકી પાઠશાલા છે એ જ નામથી ગૂગલ પ્લે સ્ટોર ઉપર આપણી એપ્લિકેશન છે, જેના ઉપર ગુજરાત સરકારની ક્લાસ 3 અને ક્લાસ 1-2ની પરીક્ષાઓ માટેના 2 કોર્સ ઉપલબ્ધ છે। ક્લાસ 3નો કોર્સ લગભગ 95 થી 100 કલાકનો છે અને તેમાં અંદાજે 65 જેટલા વિડીયો છે। આ કોર્સ પેઇડ કોર્સમાં 3 અને 6 મહિનાની અલગ અલગ વેલિડિટી સાથે તમે પરચેસ કરી શકો છો। આ જ રીતે આવનારી જે ક્લાસ 1-2ની એક્ઝામ્સ છે એના માટે પણ આપણી એપ્લિકેશન ઉપર લગભગ ન ભૂતો ન ભવિષ્યથી એવો 130 કલાકનો ગણિત અને રીઝનિંગનો કોર્સ પણ ઉપલબ્ધ છે, જેની વેલિડિટી 6 મહિના રહેશે। આ બંને કોર્સમાં મિત્રો લગભગ બધા જ ચેપ્ટરનો સમાવેશ કરેલો છે અને અગાઉની પૂછાઈ ગયેલી પરીક્ષાના લગભગ બધા જ દાખલાઓ ત્યાં ગણાવવામાં આવેલા છે। ક્લાસ 3ના કોર્સમાં અંદાજે 2000 જેટલા પ્રશ્નોનું વિડીયો સોલ્યુશન છે, જ્યારે ક્લાસ 1-2ના કોર્સમાં લગભગ 2500 જેટલા પ્રશ્નોનું વિડીયો સોલ્યુશન છે। વધુ માહિતી માટે મિત્રો એપ્લિકેશન ડાઉનલોડ કરી અને કોર્સ ડિસ્ક્રિપ્શનમાં આપેલી બધી જ વિગતો ધ્યાનપૂર્વક વાંચી લેવી। કોર્સ કેવો છે એના માટે હું કહું, એના કરતા તમારી આજુબાજુમાં જો કોઈએ આપણી એપ્લિકેશન લીધેલી હોય તો એવા 2-5 વિદ્યાર્થીને પૂછી અને પછી આગળ વધજો। તો હવે ચાલુ કરીએ, આપણે જ્યાંથી આપણું ભણવાનું અધૂરું હતું ત્યાંથી આગળ। હું અહીંયા કોઈ સંખ્યા લખું, માની લો કે હું કોઈ સંખ્યા લખું અહીંયા 10324, આને 8 થી ભાગી શકાય કે કેમ, આ તમને ખબર પડવી જોઈએ। કેમ કે આગળ જતા રકમ વાળા જે પ્રશ્નો આવશે ને એમાં 10324 રૂપિયાની કોઈ વસ્તુ હશે, 10324 રૂપિયા કોઈને તમે વ્યાજે આપશો, સમજો છો ને? તો ઘણી બધી જગ્યાએ આવા આંકડાઓ આવશે, તો ત્યારે આંકડો જોઈને આપણે આ છે ને આ બધા 2, 4, 8 એના બચ્ચા છે, શું છે એના બચ્ચા છે। આ 10324 એક સંખ્યા છે, પિતાજી છે, આપણે પિતાજીની અંદર છુપાયેલું બચ્ચું શોધવા માટે આ ટ્રાય કરીએ છીએ। ખાલી અવિભાજ્ય સંખ્યાઓ માટે કે વિભાજ્યતાની ચાવી માટે નથી કરતા, આપણે એનો અંશ શોધવાની ટ્રાય કરીએ છીએ। એક વખત તમને અંશ શોધતા આવડી જશે ને, એટલે ગમે એવો અઘરો દાખલો, ઘણી વાર એવું બનશે ચાઇનીઝ લેંગ્વેજમાં દાખલો આપેલો હશે ને તોય તમે જવાબ આપી શકશો, હા? તો કે આંકડો જોઈને જવાબ આપી શકશો। યુટ્યુબમાં કદાચ તમે મારા વિડીયો જોયા હશે, ભલે અહીંયા તમને સમજાણું નહીં હોય પણ તમને મજા આવી હશે કે હા મજા આવે, તો એ મજા આવે એ તમારે અહીંયા શીખવાનું છે। હું તમને કોન્સ્ટેબલનો જ કોર્સ શીખવાડવા જઈ રહ્યો છું પણ બાળકો આનાથી તમને ક્લાસ 3માં ફાયદો થવાનો છે, સમજી લેજો, અને ઘણો ફાયદો થશે।
મૂળ તો તમારે બેઝ પકડવાનો છે. બેઝ પકડી લેશો ને એટલે એના ઉપર તમારે જેવી ઇમારત બનાવવી હોય બનશે. ડન છે? એટલે થોડુંક આને શોખથી કરવાનું છે, બરાબર છે? તો 10,324 ને હજી આમ લખી નાખો, માની લો કે આગળ આટલી સંખ્યા છે, આને 8 થી ભાગી શકાય કે કેમ? આવો હું તમને પ્રશ્ન પૂછું તો તમારે સીધું શું લેવાનું, છેલ્લા 3 અંક અને એને 8 થી ભાગાકાર કરવાનો. કરશું? ચલો કરીએ. 8 × 32 શું આવે? 0, 0. ઉપરથી ઉતર્યો ચોગડો, ભાગ ચાલશે? ના સાહેબ, ભાગ નહીં ચાલે. ભાગ નો ચાલે એટલે એનો શું કરવાનો? આવે 0. બસ થઈ ગયો. તો શેષ કેટલી વધી? 4. શેષ 0 વધે તો ભાગી શકાય, 0 ના વધે તો ભાગી ના શકાય. ટૂંકમાં અને ભાગી ના શકાય, ભાગવા જઈએ જો તમે બળજબરી કરો તો જવાબ પોઈન્ટમાં આવે, પોઈન્ટમાં આવે, એને ભાગી ના શકાણું કહેવાય. તો યાદ રહેશે? તો 2, 4 અને 8 ના નિયમો તમને યાદ રહી ગયા, છેલ્લો, છેલ્લા 2 અને છેલ્લા 3. તો આમાં કોઈ સમસ્યા નથી. હું જઉં છું આગળ. આગળ નહીં, હજી આજ પાના ઉપર લખું છું. હું વચ્ચે એક ઘૂસ મારું છું. શું કરું છું? ઘૂસ મારું છું. વચ્ચે નહીં, ઉપર લખવાને. ક્યાં લખું? ઉપર. 5 નો નિયમ. 2, 4, 8 નો નિયમ છે, સેમ એવો જ 5 નો નિયમ છે. જેનો છેલ્લો અંક, જેનો છેલ્લો અંક 0 કે 5 હોય તેને 5 થી ભાગી શકાય, તેને 5 થી ભાગી શકાય. બસ થઈ ગયો. તો આ 4 સંખ્યાનું તમને સીધી ચાવી યાદ રહી ગઈ. 2 માટે છેલ્લો અંક 2 કી જોઈએ. જો વારંવાર બોલું છું એટલે એમનેમ પાકું થઈ જાય, બીજી વાર જોવું ન પડે. 4 માટે જેના છેલ્લા 2 અંકને 4 થી ભાગી શકાય. 8 માટે તો કે જેના છેલ્લા 3 અંકોને 8 થી ભાગી શકાય. અને એવી રીતે 5 માટે તો કે જેનો છેલ્લો આંકડો 0 કે 5 હોય એને 5 થી ભાગી શકાય. તો અહીંયા સુધીનું યાદ રહી ગયું. 4 આંકડા તમને 2 થી લઈને 11 સુધીમાં 4 આંકડા સીધા યાદ રહી ગયા. રહી ગયા કે નહીં? ચલો હવે જઈશું આપણે આગળ. હવે લઈશું આપણે 3 અને 9. શું લઈશું? 3 અને 9. બસ પતી ગયું. હવે એક જ ચાવી તમારે શીખવાની રહેશે આના પછી 11 ની. આખું તો 3 માટેની ચાવી શું છે? તો કે આપેલી સંખ્યાના, આપેલી હું પેલા લખી નાખું, આપેલી સંખ્યાના બધા અંકોનો સરવાળો, બધા અંકોનો સરવાળો, સોરી સરવાળા ને જો 3 થી ભાગી શકાય તો આખી સંખ્યાને 3 થી ભાગી શકાય. બસ થઈ ગયું. એવી જ રીતે 9 નો નિયમ, આપેલી સંખ્યાના, હું સમજાવું છું તમને, આપેલી સંખ્યાના બધા અંકોના સરવાળાને જો 9 થી ભાગી શકાય. બસ અહીંથી કોપી હો, આટલું તમે હવે લખી લેજો. ટીવીમાં નહીં હાલે. ચલો થઈ ગયું. જો આપેલી સંખ્યાના બધા અંકોના સરવાળાને 3 થી ભાગી શકાય તો આખી સંખ્યાને 3 થી ભાગી શકાય. આપેલી સંખ્યાના બધા અંકોના સરવાળાને જો 9 થી ભાગી શકાય તો તે સંખ્યાને 9 થી ભાગી શકાય. પાકું? તો યાદ રાખવું કેટલું ઈઝી છે. જુઓ, 3 અને 9 નો નિયમ સેમ છે. જે સંખ્યા પેલા તો તમને આ ખબર પડવી જોઈએ. માની લો કે આ 634 મેં લખ્યા છે તો આને સંખ્યા કહેવાય. શું કહેવાય? આને સંખ્યા કહેવાય. આ આખું છે ને એને સંખ્યા કહેવાય. અને આ છે ને એક એક ડિજિટ, આને અંક કહેવાય. શું કહેવાય? આ અંક છે, આ અંક છે, આને અંક કહેવાય. કહેવાય કે નહીં? અંકો ભેગા થઈ અને સંખ્યા બને, અંકોનો પિતાજી સંખ્યા કહેવાય. બરાબર છે? ચલો તો હવે 3 નો નિયમ. હું તમને અહીંયા એક સંખ્યા લખું. માની લો કે આ મારા મોબાઈલ નંબર છે એના પહેલા 5 આંકડા છે. મારા મોબાઈલ નંબરના પહેલા 5 આંકડા છે. તમને એવું હું પૂછું કે આ સંખ્યાને તમે ચેક કરો 3 થી કે 9 થી કેનાથી ભાગી શકાય છે અને કેનાથી નથી ભાગી શકાતી. તો તમારે શું કરવાનું? પ્રેમથી આનો સરવાળો કરવાનો. શું કરવાનો? 9 વત્તા 4 વત્તા 2 વત્તા 9 વત્તા 3. સરવાળો કરતા તો આવડે ને? 9 ને 4 13 ને 2 15 ને 9 24 ને 3 27 થાય. શું સરવાળો થયો? 27. હવે 27 ને 3 થી ભાગી શકાય કે કેમ એ ખૂણામાં જઈને ચેક કરો. 3 નો ઘડિયો મોઢે આવડતો હોય તો એવી રીતે કરો. તો કે હા સાહેબ, ભાગી શકાય. 3 9 27 એટલે ભાગી શકાય. ભાગી શકાય એનો મતલબ કે આ સંખ્યાને 3 થી ભાગી શકાય છે.
હવે નવ નું ચેક કરવું છે. નવ માટે શું થાય? તો કે આપેલી સંખ્યાના બધા અંકોના સરવાળા, ટૂંકમાં ત્રણમાં જે કામ કર્યું એ નવમાં કરવાનું. ફર્ક શું છે? આમાં ત્રણ થી ભાગવાના, આમાં નવ થી ભાગવાના. તો 27 ભાગ્યા 9 કરો તો ભાગી શકાય છે. ટૂંકમાં આ સંખ્યાને બકુલભાઈના મોબાઈલ નંબરના પેલા 5 આંકડાઓને 3 અને 9 બંને વડે ભાગી શકાય છે. આવું સત્ય બહાર આવ્યું, ખબર પડી. ઘણા છોકરાઓને સરવાળા કરવામાં તકલીફ હોય છે. જુઓ, મને ખબર છે તમને બધે સમસ્યાઓ છે. તો આવડો મોટો સરવાળો ન કરવો હોય તો બીજી એક વસ્તુ કહું કે જ્યાં જ્યાં સરવાળો કરવાનો આવે ને, આમાં આ મેથડમાં જ, આપણા કાયદેસરના સરવાળાની વાત નથી કરતો, અહીંયા જ કહું છું ખાલી, પછી હાલી ના નીકળતા બધે. અહીંયા સરવાળો કરવાનો હોય, અંકોનો સરવાળો કરવાનો હોય અને સરવાળો કરવામાં મજા ન આવતી હોય તો બીજી એક સલાહ આપું, જ્યાં જ્યાં નવ આવે ને એને કાઢી નાખો. આમાં નવ છે ને આને કાઢી નાખો, આ નવ છે ને આને કાઢી નાખો. કાઢી નાખ્યા, હવે સરવાળો કરો. 4 ને 2 છ, 6 ને 3 9 કેટલો સરવાળો થયો? 9 બસ થઈ ગયો. અહીંયા સરવાળો શું થતો હતો? 27. એનો સરવાળો શું થાય? 9. બે હરખું જ થઈ ગયું. ન સમજાણું, થોડુંક ડિટેલમાં લઈએ. ચલો હરખી રીતે લઈએ. માની લો કે સંખ્યા છે 40692. હવે હું તમને એમ પ્રશ્ન પૂછું કે આને 9 થી ભાગી શકાય, 3 થી ભાગી શકાય કે કેમ, એ તમે ચેક કરો. તો તમારે શું કરવાનું? આ બધા આંકડાનો સરવાળો કરવાનો. ચલો, 6 ને 4 10 ને 9 19 ને 2 21. સરવાળો કેટલો થયો બાળકો? 21. મેં મોઢે કરી લીધો. હજી 21 તમને મોટો આંકડો લાગતો હોય તો હજી 21 ના પણ બંને આંકડાનો સરવાળો કરી શકો છો. જો આગળ મારે તમને ગુણાકાર કરવા માટે અંક સરવાળાની મેથડ શીખવાડવાની છે, ત્યાં પણ આ જ વસ્તુ રિપીટ થશે. એટલે અત્યારે હરખી રીતે શીખી લો. તો આ 21 છે, 21 નો સરવાળો કરો તો 2 વત્તા 1 થાય તો શું થાય? 3. તો આનો ફાઇનલ ટોટલ થયો 3. કેટલો થયો? 3. હવે તમારે જો આ જફામારી ન કરવી હોય તો તમે મોઢે પણ કરી શકો છો. કેવી રીતે? તો કે સરવાળામાં ક્યાંય પણ 9 આવે ને તો કાઢી નાખો. મેં કાઢી નાખ્યા. હવે જે આંકડા વધે આનો સરવાળો તમે થોડોક સસ્તાઈથી કરી શકશો. 6 ને 4 10 ને 2 12. કેટલો સરવાળો થયો બાળકો? 12. અને 12 ના બંને આંકડાનો સરવાળો કરો, કેટલો થાય? 3. થઈ ગયું કે નહીં? હવે ચેક કરો, આને 3 થી ભાગી શકાય? હા સાહેબ, આને ભાગી શકાય. તો આખી સંખ્યાને 3 થી ભાગી શકાય. ભાગી શકાય તો 3 માટે આવે, યસ. હવે હું એમ પૂછું કે આને 9 થી ભાગી શકાય? ભાઈ, 3 ને 9 થી ભાગી શકાય? ના ભાગી શકાય. જો કોઈ પણ નાની સંખ્યા હોય ને એને એનાથી મોટી સંખ્યાથી કદી ન ભાગી શકાય. હું તમને એમ કહું કે 11 ને 17 થી ભાગી શકાય? ના ભાગી શકાય, ભાગ જ ના ચાલે. એટલે કોઈ પણ નાની સંખ્યાને તેનાથી મોટી સંખ્યાથી કદી ન ભાગી શકાય. 11 નાની છે ને તમારે 17 થી ભાગવી છે તો ન ભાગી શકાય. હું તમને એમ કહું કે 549 છે અને 550 થી ભાગી શકાય તો તમે સીધી કાંઈ આમાં શીખવાની જરૂર નથી, પાડા ન શીખવાના હોય. સીધી આ ખબર હોવી જોઈએ કે કોઈ પણ નાની સંખ્યાને તેનાથી મોટી સંખ્યાથી કદી ન ભાગી શકાય. પાકું? તો અહીંયા પણ 3 ને 9 થી તો ન જ ભાગી શકાય. એટલે 9 માટે શું આવશે બાળકો? 9. ટૂંકમાં આ સંખ્યાને તમે 9 થી ભાગવા જશો તો 9 આવશે, 3 થી ભાગવા જશો તો ભાગી શકાશે. તો સમજાશે, મેં તમને 2 નો નિયમ શીખવાડ્યો, 3 નો શીખવાડ્યો, 4 નો શીખવાડ્યો, 5 નો શીખવાડ્યો, 8 નો શીખવાડ્યો, 9 નો શીખવાડ્યો. ડન છે? ડન છે. 10 નો નિયમ શું છે? તો કે જે સંખ્યાનો છેલ્લો અંક 0 હોય એને 10 થી ભાગી શકાય. બસ પતી ગયું. આ રહ્યું, અહીંયા જો લખવું હોય તો આવું ખરેખર લખવાનું ન હોય. 10 નો નિયમ શું છે? તો કે જેનો છેલ્લો અંક 0 હોય તેને 10 થી ભાગી શકાય. લો, થઈ ગયું. તો તમને 2 3 4 5 6 7 છોડી દો, 8 9 10 આટલું આવડી ગયું સીધે સીધું અને યાદ રહી જાય છે. અજય લેર ખાડીયા, 0 અથવા 10 નહીં, 0 જ. શું કામ લાંબુ કરવું જોઈએ? 10માં છેલ્લે 0 તો છે, આપણે ટૂંકું રાખવાનું. મને ખબર છે તમને કેટલી તકલીફ હોય, હું જેટલું ટૂંકું થાય એટલું ટૂંકું જ કરીશ. આથી ટૂંકું કોઈ નહીં કરે. સમજી ગયા તમે? ચલો, થઈ ગયું. તો આટલું તમને યાદ રહેશે. રહેશે. 2 માટે શું જોવાનું? છેલ્લો આંકડો શું હોવો જોઈએ 2 થી. 4 માટે શું જોવાનું? છેલ્લા 2 આંકડા. જો છેલ્લા 2 આંકડાને 4 થી ભાગી શકાય તો આખી સંખ્યાને 4 થી ભાગી શકાય. 8 માટે છેલ્લા 3 આંકડા. થઈ ગયું. 10 માટે છેલ્લો આંકડો 0. 5 માટે છેલ્લા 2 છેલ્લો આંકડો 0 અથવા 5. તો આ સીધું આંકડા છેલ્લા આંકડા વાળો વહીવટ પતી ગયો. હવે લઈશું આપણે 3 માટે. 3 માટે શું નિયમ છે? 3 માટે તો કે બધાનો સરવાળો કરવાનો. બધા 27 ગુરુ જરૂર હોય તો સત્ય નથી, જરૂર હોત તો હું લઈ જ લેત.
એટલે 27 ની 24 11 થી ઉપર કોઈએ જવાનું નથી, હું ત્યાં સુધીમાં બધું કરાવી દઈશ એ તમને કહી દઉં. શીખ્યું એ તો 27ની નહીં 47ની થાય, પણ એની જરૂર ક્યાંય નહીં પડે. અને જરૂર પડશે ને તો તમને મેં જે 11 સુધીનું શીખવાડ્યું ને એમાંથી જવાબ આવી જશે. જો 11 સુધીમાં જવાબ આવતો હોય તો 12નું શીખવું શું કામ જોઈએ, હું તમને એમ કહું છું, ખબર પડી ને. ચલો તો લઈશું આપણે જ્યાં હતા ત્યાં ફરીથી જઈએ. તો 2 માટે છેલ્લો આંકડો, 4 માટે છેલ્લા 2 આંકડા, 8 માટે છેલ્લા 3 આંકડા, 5 અને 10 તમને મોઢે ફાવે છે. તો આટલું પતી ગયું. 3 માટે શું કરવાનું, સરવાળો કરવાનો, અને એને શેનાથી ભાગવાના, 3થી ભાગવાના. જો ભાગી શકાય તો હા, ન ભાગી શકાય તો ના. એવી જ રીતે 9 માટે પણ સરવાળો કરવાનો. ડન છે? તો તમને આટલું ફાવી ગયું. હવે જઈશું આગળ. માની લો કે 6 માટે 6નો કોઈ નિયમ નથી, સમજી લો 6નો કોઈ સ્પેસિફિકલી નિયમ નથી. 6 છે એ તમને ખબર પડે 2 અને 3 આવી 2 સંખ્યાઓથી બને, બને કે નહીં? તો 6 માટેનો નિયમ શું? તો કે 2નો નિયમ લાગુ પાડવાનો, 3નો નિયમ લાગુ પાડવાનો. જો 2નો નિયમ લાગુ પડે, જો 3નો નિયમ લાગુ પડે તો 6થી ભાગી શકાય. ભાઈ સમજાણું, હું તમને એક સંખ્યા આપું. માની લો કે મારી સંખ્યા છે 842 અને આગળ 4 છે. આને 6થી ભાગી શકાય કે કેમ એ ચેક કરવું છે. તો સૌથી પહેલા 2થી ચેક કરો. 2થી 2માં સીધી ખબર પડે યસ પાકું કે નહીં. હવે શેનાથી ચેક કરવાનું? 3થી. 3 માટે શું કરવાનું? તો કે આ બધાનો સરવાળો કરવાનો. 8, 4, 8, 12, 2, 14, 4, 18 સરવાળો કેટલો થાય? 18 થાય. 18નો હજી સરવાળો કરવો હોય તો કરો, કેટલો થાય? 9. 9ને 3થી ભાગી શકાય? હા. તો યસ, જુઓ 2માં યસ છે, 3માં યસ છે, તો 6માં શું થાય? યસ. ડન છે? ડન છે? તો સીધે સીધું તમે કરી શકો છો. જો 2 અથવા 3 ક્યાંય પણ નો આવે, બંને નો ની જરૂર નહીં, કોઈ એકમાં પણ નો આવે તો 6 માટે નો આવશે. ડન છે? તો થઈ ગયો ને. જો આમાં જરૂર શું, કોઈ મને કોઈ એમ કહે કે સાહેબ મને તમે 24નો નિયમ શીખવાડો, 24નો નિયમ. તો 24નો નિયમ શીખવાનો જ નથી. 24 એટલે શું થાય? તો કે 3 અને 8. 3નો નિયમ લાગુ પાડો, 8નો નિયમ લાગુ પાડો, એટલે ઓટોમેટિક 24નો નિયમ આવી ગયો, આવી ગયો ને. તો જરૂર જ નથી. મેં એ જ રીતે સિલેક્શન કર્યું છે. મારું કામ છે તમને ઓછી મહેનતે અને ઓછી આવડતે વધારે શીખવાડવું, વધારે શીખતા કરવાનું. એટલા માટે તમે અહીંયા સ્પેશિયલ ગણિતનો કોર્સ રાખ્યો છે. બાકી મને ખબર છે બધાએ આખા કોર્સ રાખેલા હશે, અને જ્યાં આખો કોર્સ રાખ્યો ત્યાં તમને ગણિત ભણાવવામાં આવતું જ હશે, સમજી લો. અને એમાંય તમને કહી દો કે 70% વાત તો એની મારી હરખી જ હશે. તમે જ્યાં રાખ્યું હશે ને ત્યાં આખું ગણિત જેની પાસે ભણતા હશો ને આખા કોર્સમાં, એની મારી 70% વાતો હરખી જ હોય. એ 30% જે વધારાની વાતો છે એના માટે જ તમે આ ખર્ચો કર્યો છે, એના માટે જ તમે તમારો સમય ઇન્વેસ્ટ કરો છો. અને 30% જ તમને જોરદાર કામ આવવાનું છે, એનાથી જ તમને ફાયદો થવાનો. બાકી તો તમે બીજા ત્રીજા ચોથા પાંચમાં ભણી ગયા છો, બરાબર ને? એટલે એ રીતે ચાલવાનું છે. મારો અહીંયા કોન્સ્ટેબલની બેચમાં એક જ એમ છે કે હું એમ જ માનીને તમને ભણાવું, તમને કાંઈ આવડતું નથી, અને તમને બધું શીખવાડતા કરવાનું છે. મેં કોર્સ લીધો છે પણ એમાં મેથ રીઝનિંગ બહુ ફાવતું નથી, બરાબર છે? એટલે તમારી પાસે આવ્યા છો, બરાબર ને? અને એ મારે જોવાનું છે ને. મેં કીધું ને કે મારા ઉપર એ પ્રેશર હોય. ચલો આડાવડી વાત નથી કરવી અત્યારે, આપણે આમાં ધ્યાન દઈએ. ભાઈ ખબર પડી? તો શું કરવાનું આવે? 24નું ચેક કરવું હોય તો 3 અને 8. હવે તમને પ્રશ્ન થવો જોઈએ, તમને પ્રશ્ન થવો જોઈએ કે સાહેબ ત્યાં 8ની ચાવી આપી તો એમાં 4 અને 2 કેમ ન કીધા? 8ની ચાવીમાં મેં તમને શું શીખવાડ્યું? છેલ્લા 3 આંકડા. તો હું 8માં તમને કહી શકો ને 4નું ચેક કરો ને 2નું ચેક કરો. 2નો નિયમ તૈયાર હતો, 4નો નિયમ તૈયાર હતો, તો 8નો નિયમ મેં તમને શું કામ ન કીધો? એટલે સમજો છો ને મારી વાત. તો અહીંયા મેં શું કામ એવું ન કર્યું? તો કે જુઓ મિત્રો, તમે જ્યારે પણ આ 2 આંકડા નક્કી કરો, જો અહીંયા 2 આંકડા નક્કી કર્યા, અહીંયા તમે આ 2 આંકડા નક્કી કર્યા, અહીંયા તમે 2 આંકડા નક્કી કર્યા, જ્યારે પણ 2 આંકડા તમે પકડો ને, એ 2 આંકડામાં કશું કોમન ના હોવું જોઈએ. 2 અને 4માં 2 કોમન છે, સમજાણું? હા બરાબર છે નંદકિશોર. 2 અને 4માં 2 કોમન, આમાં જુઓ કંઈ પણ કોમન નથી, એટલે આ ચાલે. અહીંયા તમે જુઓ કંઈ પણ કોમન નથી. 3 અને 8માં કંઈ કોમન નથી, એટલે એ ચાલે. અહીંયા જુઓ 4 અને 2 બંનેમાં કંઈક ને કંઈક કોમન છે, એટલે આ ન ચાલે. સમજણ પડી? તો કોમન ન હોય એવા 2 આંકડા લેવાના. એટલે 8માં એવું કાંઈ મળતું નથી, એટલે 8નો નિયમ તમારે શીખવો પડે.
હું તમને એમ કહું કે છોકરાઓ ચલો 15 નું ચેક કરવું છે, કોઈ એક સંખ્યા આપું તમને એમ કહું 15 નું ચેક કરવું છે, તો તમારે શું કરાય ખબર છે? 5 નું ચેક કરાય, 3 નું ચેક કરાય. જો 5માં હા આવે, 3માં હા આવે તો 15માં બિંદાસ હા કરવાની, 5માં કે 3માં ક્યાંય પણ ના આવે તો તમારે ના પાડી દેવાની. જો અહીંયા મેં કયા બે આંકડા લીધા છે, 5 અને 3, 5 અને 3માં કઈ કોમન નથી, 4 અને 2માં 2 કોમન છે ને, એટલા માટે ન ચાલે. તો આવી રીતે તમે કરી શકો છો, કઈ મારી વાત સમજો છો? તો આ રીતે તમારે કરવાનું થશે. ના બને એમને હા એમ જ સમજાણું, તો આવી રીતે કરવાનું થાય. હવે આ જે પ્રવીણ સિંહ પૂછે છે 27 માટે, તો કે હવે એને સમજાઈ ગયું કે હવે આ ન બને. કાં તો કે આ બેમાં કોમન છે. શું કોમન છે? 3. એટલે આ ચાવી ન બને, 27 ની આ ચાવી ન બને. એ ચાવીને થોડીક ટેઢી મેળી કરવી પડે. બને તો ખરું બધું જ, પણ શું કરવું પડે? ચાવીને થોડીક ટેઢી મેળી કરવી પડે. ટેઢી મેળી કરવા જઈશું ને ચાવી, તો ચાવી બગડી જશે. અને પછી જ્યાં નોર્મલ કોર્સમાં તમારી ચાવીઓ હાલવી જોઈએ ને, નહીં હાલે. એટલે આપણે ક્યાંય ટેડું મેળું કરતા નથી, બરાબર છે? ચલો તો ડન છે. તો આવી રીતે તમે વાપરી શકો છો. તો હવે મેં તમને 6ની પણ ચાવી શીખવાડી દીધી, 7ની ચાવી હું તમને શીખવાડતો નથી. કેમ કે 7ની ચાવી છે થોડી વિચિત્ર છે, એક વાત. બીજું, 7ની ચાવી લિમિટેડ જ વપરાય, એટલે કે 3 આંકડાની સંખ્યા હોય તો જ વપરાય. આનાથી મોટી સંખ્યામાં તમારે વાપરવા જ આવી હોય તો તમે ધંધે લાગશો, વાપરી તો શકાય. ટૂંકમાં એની જરૂર નથી એટલે હું છોડી દઉં છું, તમને પીડા ન આવે એટલા માટે. શીખવાડવા માટે તો હું બધું શીખવાડી શકું. 7ની ચાવી હું સ્કીપ કરું છું, ડન છે? તો હવે રહી 11ની. 11ની ચાવી પણ વિચિત્ર છે, થોડીક વિચિત્ર છે, પણ હું એટલા માટે લઉં છું કે ખૂબ કામની છે. એનાથી મોટાભાગના તમારી સમસ્યાઓના તાળા ખુલી જશે. શું થશે? મોટાભાગની તમારી સમસ્યાઓના તાળા ખુલી જશે. ચલો 11ની ચાવી શીખીએ, પછી પ્રેક્ટિસ કરવાની. આપણે ભણીએ છીએ અવિભાજ્ય સંખ્યા, હો એમાં આ બધું નીકળું છે, આવું રહેવાનું જ છે. 4 લેક્ચર મેં કીધા છે, છોય થાય ને હાથે થાય, સમજી લેજો. હું મારી અંદર જે કાંઈ છે ને બધું જ ઠાલવવાની ટ્રાય કરું છું, બરાબર છે? એટલે કોઈ ઉતાવળ ના કરશો, ને આને આપણા લેક્ચરોમાં ભલે વધી જતા, હો બાકી ધરાઈને કરવાનું છે. ગણિતનું કલંક મારે ભાંગવાનું છે અને તમારે એમાં ટેકો આપવાનો છે. ચલો તો હવે આપણે શું લઈશું? શું લઈશું છોકરાઓ? 11ની ચાવી. માની લો કે 503789 આવડી મોટી એક સંખ્યા હું તમને આપું છું. આ સંખ્યાને 11થી નિશેષ ભાગી શકાય છે કે કેમ, એ તમારે નક્કી કરવું હોય તો કેવી રીતે થાય, બરાબર છે? જુઓ, તમારે શું કરવાનું? પહેલી સંખ્યા લેવાની, પછી એક છોડીને આ લેવાની, આ લેવાની. આ તો લેતા આવડે ને, આ તો લેતા આવડે. હવે આ બધાનો ટોટલ કરો. 5 ને 3, 8 ને 8 કેટલા થાય? 16 થાય ને. આ શું છે? 5, આ શું છે? 3, અને આ શું છે? 8. આ બધાનો ટોટલ કરો છોકરાઓ તો 16 થાય. આમાં કોઈને વાંધો નથી, શાંતિથી ઊંડો શ્વાસ લઈને. હવે જે સંખ્યાઓ રહી ગઈ એને પણ પકડો. શું રહી ગયું તમારું? 0. શું રહી ગયું તમારું? 7. અને શું રહી ગયું તમારું? 9. એનો ઉપર ટોટલ કરો તો ઉપર કેટલો થાય? 16 થઈ ગયું. આ અને આ 9 ને 7 16, આ 5 ને 3 8 16 થઈ ગયું નહીં. આ ટોટલ અને આ ટોટલ, એ બે નો ડિફરન્સ લેવાનો. શું લેવાનું? 16 અને 16 નો ડિફરન્સ લેવાનો. કેટલો થાય? 0. જો ડિફરન્સ તમારો ઉપરનો ટોટલ અને નીચેના ટોટલનો ડિફરન્સ જો 0 અથવા 11ના ગુણાંકમાં થતો હોય, જો 0 અથવા 11ના ગુણાંકમાં થતો હોય તો તે સંખ્યાને 11થી ભાગી શકાય. એટલે આ સંખ્યાને 11થી ભાગી શકાય છે. જો તમે અત્યાર સુધી મારો વિડીયો જોઈ રહ્યા છો તો એનો મતલબ કે વિડીયોને તમે એન્જોય કરી રહ્યા છો, ગણિતને તમે એન્જોય કરી રહ્યા છો. જો તમે એન્જોય કરી રહ્યા હોય અને હજુ સુધી લાઇક ન કર્યું હોય તો લાઇક કરી દેજો. જો ચેનલ ઉપર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને નોટિફિકેશન ઓન રાખવા વિનંતી. સમજાણું? થોડુંક સમજાણું? ચલો બીજું એક્ઝામ્પલ લઉં, થોડીક માથાકૂટ છે તો આપણે અહીંયા ટાઈમ પાસ કરશું. 4 3 2 9 8 7 મેં એમને મન પડે એક સંખ્યા લખી નાખી ચલો હજી એક આંકડો લખી નાખો. 6 લખી નાખ્યો તો સૌથી પહેલા કયો આંકડો બાળકો લેવાનો? પેલો. પછી એક એક છોડીને લઈ લેવાના. જો આ વખતે આમાં 4 આંકડા આવ્યા કે નહીં, તો ભલે 4 આવતા, 4 ને 2 6, 6 ને 8 14, 14 ને 7 21 સરવાળો થયો. આ સરવાળો તમે આ રીતે કરી શકો છો, પછી તો તમે મનમાં કરશો કરી શકો છો. હવે વધેલા આંકડા શું છે? 3 9 અને 7. આ 3 છે, આ 9 છે, અને આ 7 છે. તો 9 ને, આમાં 3 આંકડા છે, આમાં 4 છે, એનાથી ફેર ન પડે, તમારે સરવાળો કરવાનો. લાસ્ટમાં 6 છે. હા આવું રહેશે, હો દેવાભાઈ
બરાબર છે, આવી મારે ભૂલ થાય છે, હું બોલીશ કંઈક ને લખીશ કંઈક, એવું ક્યારેક ક્યારેક થશે વિટામિન બી ટ્વેલ્વ ની ખામીઓના કારણે, તો કૃપા કરીને ધ્યાન દોરતા રહેજો. હો ચલો ફરીથી કરું, 4 ને 2 6 ને 14 ને 6 કેટલા થાય? 20. ડન છે. ચલો હવે અહીંયા લઈશું, 9 ને 3 12 ને 7 કેટલા થાય? 19. લો થઈ ગયું. અહીંયા 3 આંકડા હતા એનો સરવાળો કર્યો, અહીંયા 4 આંકડા હતા એનો સરવાળો કર્યો. આ બંને સરવાળાનો તફાવત કરવાનો છે, એટલે 20 - 19 મોટી માંથી નાની બાદ કરવાની, તો જવાબ શું આવે? 1. જવાબ 0 અથવા 11 ના ટેબલમાં આવે, 0 અથવા 11 એથી મોટો નહીં આવે. એટલે જવાબ તમારો 0 અથવા 11 આવે તો તે સંખ્યાને 11 થી ભાગી શકાય. અહીંયા સરવાળાનો ડિફરન્સ કેટલો આવ્યો? 1. એ 0 અથવા 11 નથી, એટલે આ સંખ્યાને 11 થી નહીં ભાગી શકાય. છોકરાઓ ડન છે? તો મેં તમને અહીંયા 2 થી લઈને 11 સુધીની ચાવીઓ શીખવાડી, જેમાં 7ની ચાવી નથી શીખવાડી. પાકું? તો હવે આપણે 3-4 પ્રશ્નોની પ્રેક્ટિસ કરશું, એટલે એમાં આ બધી વસ્તુઓ આવી જાય. બરાબર છે? ચલો તો લખશું. સૌથી પહેલી સંખ્યા છે 5 2 4 3 6 4, આવી એક સંખ્યા છે. હવે આને 2 થી ભાગી શકાય કે કેમ? ચલો 2 માટે શું છે તો કે છેલ્લો આંકડો 2 કી છે, એટલે 2 માટે ભાગી શકાય. યસ, 2 નું ચેક કર્યું, હવે 3 નું નહીં કરીએ, હવે શેનું કરશું? 4 નું. સીધે સીધું 4 નું એટલે કેટલા આવે? 64. થઈ ગયું કે નહીં? તો 4 માટે ચેક કરવું હોય તો 64 ભાગ્યા 4 ખૂણામાં કરી લેજો. ખૂણામાં મેં કરી લીધા, મને ખબર છે યસ થાય છે, ભાગી શકાય છે. હવે લઈશું 8 માટે. શેના માટે લઈશું? 8 માટે. 8 માટે છેલ્લા 3 આંકડા તમે લઈ શકો. કેટલા લેવાના? 3. તો 364 ભાગ્યા કેટલા આવે? 8. તો 8 4 32 થાય કે નહીં? હવે કેટલા આવે? 44. 8 5 40. હવે કઈ આગળ વધશે નહીં વાત, શું આવે? શેષ 4. તો 8 માટે શું લખું છોકરો? ના, એટલે નો. ચલો થઈ ગયું. તો 2 4 8 પતી ગયું કે નહીં? હવે લઈશું 5 અને 10 માટે. 5 માટે શું આવે? નો. શું કામ? છેલ્લો આંકડો 0 કે 5 નથી. 10 માટે છેલ્લો આંકડો 0 નથી, એટલે આવશે નો. તમે આ બરાબર લખી નાખ્યું. હવે હું લઉં છું 3 માટે. 3 અને 9 માટે લઉં. 3 અને 9 માટે ચલો આપણે 3 નું ચેક કરીએ. તો આનો 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 ભાઈ આ બધાનો સરવાળો થાય, હું એક વાર લખીશ. 5 + 2 + 4 + 3 + 6 + 4 સરવાળો થાય. તો 5 ને 2 7 ને 4 11 ને 3 14 ને 6 20 ને 4 24 સરવાળો કેટલો થાય? 24. હજી 24 ના સરવાળો કોઈને મોટો પડતો હોય તો 2 અને આ 4 છે. હો 2 અને 4 નો સરવાળો કરી જુઓ કેટલો થશે? 6 થશે. તો 3 માટે શું આવે? યસ, 6 3 ના ટેબલમાં 6 આવે, અને 9 થી તો 6 નાનો જ છે એટલે ભાગી જ ન શકાય, એટલે અહીંયા શું આવે? 9. ચલો થઈ ગયું. હવે લઈશું આપણે 6 માટે શું ચેક કરવાનું? તો કે 2 નું ચેક કરવાનું, અને શેનું ચેક કરવાનું? 3 નું. તો 2 માટે યસ છે, 3 માટે યસ છે, તો 6 માટે શું આવશે? યસ. લો પતી ગયું. અને છેલ્લું આપણે ચેક કરીએ છીએ 11 નું. 11 નું ચેક કેવી રીતે કરવું એ તમને બધાને હવે ખબર પડી ગઈ. આ આ અને આ 5 ને 4, 9 9 ને 6 15. સરવાળો કેટલો થશે બાળકો? આ 5 છે આ 4 છે અને આ 6 છે કે નહીં? આ બધાનો સરવાળો કેટલો થશે? 15. ઉપર લખો 2 3 અને 4. તો અહીંયા સરવાળો કરો તો 2 ને 3 5 ને 4 9. આ સરવાળો કેટલો થશે? 9. થઈ ગયું કે નહીં? તો 15 અને 9 નો ડિફરન્સ થાય 6, એટલે કે 11 ના ગુણાંકમાં નથી, એટલે જવાબ શું આવશે? 9. બસ થઈ ગયું. થઈ ગયું કે નહીં? તો આવી રીતે તમે બધાની વિભાજ્યતાની ચાવીઓ ચેક કરી શકો છો. બરાબર છે? હવે અહીંયા જો શીખો, આ તો હું તમને ગૂંચવવા નથી માનતો, ખરેખર અહીંયા ચેક કરવાનું છે ને ખબર, અહીંથી હોય 8 માં યસ હોય ને તો આ બધામાં યસ જ આવે, ચેક કરવાની જરૂર નહીં. જે સંખ્યાને 8 થી ભાગી શકાતી હોય તે સંખ્યાને હંમેશા ને હંમેશા 4 અને 2 થી ભાગી શકાય. જો આ પુત્ર છે, આ પિતાજી છે, આ દાદાજી છે, એમ માનીને તમે ચાલી શકો છો. દાદાજીએ હા પાડી એટલે પુત્ર અને એના પુત્રએ હા જ પાડવી પડે, એટલે દાદાજીથી ભાગી શકાય તો દીકરાઓથી ભાગી જ શકાય, આવું થાય. પણ હું તમને ગૂંચવવા નથી માંગતો. હવે અહીંથી ઉલટું લઈએ, દાદાજી ના પાડે તો દીકરાઓની ના હોય એવું જરૂરી નથી. જો અહીંયા દાદાજીએ ના પાડી છે પણ દીકરાઓએ હા પાડી છે, એટલે એમાં હું તમને ગૂંચવવા નથી માંગતો. એટલી બધી તમારી જરૂર નથી, એટલા માટે હું એની ચર્ચા નથી કરતો, નહીં તો ટૂંકું થાય. અહીંયા તમારે 3 અને 9 છે તો પેલા 9 નું ચેક કરાય,
નવમાં ના આવી ગઈ, નવમાં હા આવી ગઈ તો ત્રણમાં હા આવી ગઈ, પણ નવમાં ના આવે તો ત્રણ નું ચેક કરવું પડે, નવમાં હા આવે અને જો હા પાડી દીધી હોત ને તો આ ચેક કરવાની જરૂર જ નથી, સીધી હા જ હોય, અને ના પાડી તો ચેક કરવું પડે. હામાં ચેક કરવાની જરૂર નહીં, ચેક શેમાં કરવું પડે, નામાં. દીકરાઓની ના છે કે હા છે એ ચેક કરવું પડે. દાદાજીએ ના પાડી હોય તો એવું બને કે દીકરાઓ એનો વિચાર બદલે, પણ દાદાજીએ હા પાડી હોય તો દીકરાઓ એનો વિચાર બદલી ના શકે. અહીંયા દાદાજી કોણ, પિતાજી કોણ, તમે સારી રીતે સમજી શકો છો. હા પાડી ના પાડી શું છે એ પણ તમે સારી રીતે સમજી શકો છો. ફરીથી એકવાર સ્ટેટમેન્ટ આપી દો, દાદાજી હા પાડે, દાદાજીએ વચન આપેલું હોય એટલે દીકરાઓ એનું પાલન કરે. દાદાજીએ વચન આપ્યું છે, વચન એટલે હા, દાદાજી વચન આપે એટલે એના દીકરાઓ એનું પાલન કરે. દાદાજી વચન ન આપે તો દીકરાઓ વચન આપી શકે છે. માની લો કે આને વચન આ વખતે ના પાડી, હું વચન નથી આપતો, તો આને હા પાડી ને આને હા પાડી એટલે એનો દીકરો તો હા પાડશે જ, આગલી પેઢીએ હા પાડવી પડે. વચનનું પાલન કરવું ફરજિયાત છે. વચન જ ન આપેલું હોય તો આગળ આપણને ખબર જ ના પડે. અહીંયા નવનો દીકરો કોણ છે? ત્રણ. સમજાણો કે નહીં? તો તમે આ રીતે કરી શકો છો, બરાબર છે? પણ એ કઈ ન કરો ને, આમ તમે લાઈનમાં ચાલો તો પણ ચાલે, ફાવશે. ખૂબ સરસ, ખૂબ કામનું છે. આખું ગણિત મારી દ્રષ્ટિએ આના ઉપર નિર્ભર છે. તમને કાંઈ ન આવડે ત્યારે આ વસ્તુ તમને બહુ સારી એવી કામ આવશે, એટલે આ તો શીખવું જ પડે. કોનાથી ભાગી શકાય ને કોના? જો સ્ક્રીન ઉપર તમને કોઈ પણ દાખલો આવી રીતે 637 દેખાય ને, તો આના કારણે તમને ઘણી બધી વસ્તુઓ ધીરે ધીરે યાદ આવશે. એ યાદ આના કારણે આવશે, અત્યારે જે શીખી રહ્યા છો એના કારણે. એટલે વિભાજ્યતાની ચાવીઓ ગામ આખું શીખવાડે છે, હું એક જ નથી શીખવાડતો, પણ ગામ જે રીતે એનો લાભ, ગામનો હેતુ અલગ છે ને આપણો હેતુ અલગ છે. વિભાજ્યતાની ચાવીઓ શીખવાડવા પાછળ આખું લેક્ચર કદાચ જતું રહીએ, એમાં તો એની પાછળનો પર્પઝ શું હોય એ તમારે જોવાનો થાય. ખાલી ચાવીઓ શીખી અને આપણે સંતોષ નથી માની લેવાનો, એના ફાયદાઓ આપણે ગણવાના છે, ફાયદાઓ આપણે લણવાના છે. ડન છે? ચલો, તો હજી બીજું એક્ઝામ્પલ આપું છું, આ વખતે પણ હું જ કરીશ. ચલો, 403240 આપેલી છે સંખ્યા. તો હવે જુઓ, ગ્રુપ તમારે લખવા હોય તો 2, 4, 8, 5 અને 10, 3 અને 9, પછી શું આવે? 6 અને 11. આ રીતે થાય. હવે પેલા આપણે પિતાજીનું જ જોઈએ, દાદાજીનું જ. જો આ દાદાજી વચન આપશે તો આ બંને જણા વચન આપશે, ચેક કરવાની જરૂર જ નથી. ચલો, તો 8 નો નિયમ શું છે? છેલ્લા ત્રણ આંકડા, છેલ્લા ત્રણ આંકડાને 8 થી ભાગી શકાય છે. જોઈને ખબર પડે તો આને વચન આપી દીધું, આને આપી દીધું એટલે આ બંને જણા વચન આપશે જ. લો, થઈ ગયું, થઈ ગયું. હવે આને લઈએ 10. આ નીચે હોય દાદાજી પિતાજી હોય, હો, 10 થી આને ભાગી શકાય, હા. આને આપી દીધું વચન એટલે આનું હા જ હોય, એમાં કોઈ શંકા જ નથી. પાકું. હવે લઈશું આ 9 માટે શું કરવાનું? તો કે 9 માટે ટોટલ કરવાનો. 4 ને 3, 7 ને 2, 9 ને 4, 13. ટોટલ કેટલો થાય છે? 13. 13 એટલે આને ના પાડી, આને ના પાડી. દાદાજીએ ના પાડી હોય તો પુત્ર પછી વચન આપી શકે છે, બરાબર છે? દાદાજીએ હા પાડી હોય તો પુત્રની હા ફરજિયાત છે. હવે આ પેઢી વચન આપવા સમય બદલાઈ ગયો, હવે આને વચન આપવું પડે, તો 3 નું ચેક કરવું પડે. ટોટલ કેટલો થયો? તો 13. તો 13 ને 3 થી પણ ન ભાગી શકાય એટલે 9. એક વસ્તુ કહી દઉં, અહીંયા ના હોય તો અહીંયા ના હોય એવું જરૂરી નથી, પણ અહીંયા હા હોય તો અહીંયા હા હશે જ. ડન છે? હવે 6 નું ચેક કરો. 6 માટે શું ચેક કરવાનું? તો કે 6 માટે 2 ચેક કરવાનો, 6 માટે 3 કરવાનો. 2 ની તો હા છે, 3 ની શું છે? ના. તો 6 માટે શું આવશે બાળકો? ના. ડન છે? 11 નું આપણે અલ્ટરનેટ ડિજિટ થી ચેક કરશું. 11 માટે તમને બધાને ખબર છે આ પ્રોસેસ છે. 4 ને 3, 7 ને 4 કેટલો થાય સરવાળો બાળકો? 11. અને બાકીના આંકડાનો સરવાળો બાળકો કેટલો થાય? 2. આ બંનેનો ડિફરન્સ કેટલો આવે? 9. ડિફરન્સ આપણે 11 જોઈએ, 9 આવે એટલે 9. ભાઈ સમજો છો? દરેક એક્ઝામ્પલ હું શાંતિથી તમને શીખવાડી રહ્યો છું. થઈ શકશે આ રીતે? ચલો લઈશું નેક્સ્ટ. હજી એક એક્ઝામ્પલ લઈએ આપણે. ચલો, 24, 30, 32, 36 છે. આ વખતે થોડું એક્ઝામ્પલ મેં મોટું લીધું છે. જુઓ, હું 2, 4 અને 8, બરાબર છે બાળકો? 5 અને 10, 3, 9, 6 અને 11, આ બધાથી ચેક કરતા તમને શીખવાડું છું. સૌથી પહેલા આપણે શેનું ચેક કરશું? 8 નું. 8 માટે આ 3 આંકડા છે. ચેક કરવું હોય તો કરી જુઓ. 8 2 16,
8 દુસ 16 7 વધે 76 ન ભાગી શકાય. મેં મનમાં કર્યું છે તમે ઘરે જઈને આખું કરી લેજો, એટલે આ ન આવે. ન આવ્યું. હવે આની ન હોય તો ઉપર ન હોય એવું જરૂરી નથી. હા હોય તો ઉપર હા હોત. હવે શેનું ચેક કરવાનું? 4 નું. 4 માટે કેટલા આંકડા લેવાના? 2. કેટલા થાય? 36. 4 નવા 36, એટલે આની શું આવી? યસ. આની યસ આવી હોય તો એની ઉપરના યસ જ કરવું પડે. લો થઈ ગયું. ડિફરન્સ પછી જે ડિફરન્સ આવે બેટા, એ 11 ઘડિયામાં આવતો હોય તો હા પાડવાની, ડિફરન્સ 11 ઘડિયામાં ન આવતો હોય તો ના પાડવાની. ડન છે? 0 ડિફરન્સ છે 11 ઘડિયામાં કહેવાય. પાક્કું ને? ચલો હવે લઈશું આ. અહીંયા શું છે? ના. 10 માટે ના છે, કાં તો કે છેલ્લો આંકડો 6 છે. 5 માટે શું આવશે? ના. કાં તો કે છેલ્લો આંકડો 6 છે. થઈ ગયું. હવે શેનું ચેક કરશું આપણે? 9 માટે. 9 માટે 2 + 4 + 3 + 0 + 3 + 2 + 3 અને + 6 આટલા સરવાળા કરવાના થશે. થઈ ગયું. તો હું શું કરવા જઈ રહ્યો છું? ટોટલ કરીએ. ટોટલ 2 ને 4 6 ને 3 9 ને 3 12 ને 2 14 ને 3 17 ને 6 23 ટોટલ થયો. થયો ના અશોકભાઈ? ટોટલ થયો 23. જુઓ 2 ને 4 6 ને 3 9 ને 3 12 ને 2 14 ને 3 17 ને 6 23 કરવો હોય કરી જુઓ. ટોટલ થયો 23. હજી 23 નો ટોટલ કરવો હોય તો તમે કરી શકો છો. 5 3 કાઢી શકાય. હા થઈ ગયું. પણ એ આપણે કરવું નથી. હું જેમ કહું એમ જ કરો, કેમ કે હું કાઢવાનું કંઈક કરીશ ને તો ઉલટાના પાછા તમે ડોફરાશો. શું થશે? ડોફરાશો. એટલે એ ધંધો નથી કરવાનો. હું કહું એમ જ કરો તમે. તો કેટલા આવશે? 5. ઘણી વાર જો હું એક વસ્તુ તમને કહી દઉં, ક્યાંક ક્યાંક હજી આમાં કંઈક ને કંઈક નાના નાના શોર્ટકટ હોય છે. પણ હું એટલા માટે નથી કહેતો પાછા તમે ધંધે ના લાગો. જ્યાં કહેવા જેવું હશે ને ત્યાં જ કહીશ. તમારે પૂછી લેવાનું જે પૂછવું હોય. હું તમને કહીશ તમારે શું કરવાનું. બરાબર છે? કંઈક એવું બને કે હું ભૂલી જતો હોઉં તો. એટલે તમારે બોલી જવાનું, તમારે લખી નાખવાનું, તમારે મન કોમેન્ટ કરી દેવાની. પછી આપણે ભેગા થઈને નક્કી કરશું કે એને આગળ ધપાવવું કે એને સાઈડમાં મૂકી દેવું. બરાબર ને? ચલો તો થઈ ગયું. ટોટલ કેટલો થયો? 5. તો 5 માટે શું થાય? ના, સોરી, આપણે શેનું કરીએ છીએ? 3. 3 માટે ના થઈ ગયું. અને 9 માટે ના જ થાય ને? આનો ટોટલ 5 થઈ છે. 3 કે 9 સોનેથી ના ભાગી શકે એટલે ના. હવે 6 માટે ચેક કરવું હોય તો આ 2 અને 3 નું ચેક કરો તો યસ અને નો છે, એટલે જવાબ નો જ આવે. ડન છે? ચલો હવે 11 નું ચેક કરીએ આપણે. 11 નું અહીંયા લખીને 24 30 32 36 કરશું. તો આ આ આ આ આનો સરવાળો કરો. 2 ને 3 5 ને 3 8 ને 3 11 અહીંયા શું થશે? 4 ને 2 6 ને 6 12 તો 11 અને 12. નંદ કિશોર તારે કઈ ડાઉટ હતો? જો મેં આ ડિફરન્સ આ લઈ લીધો પહેલા, આ લઈ લીધો. હવે ડિફરન્સ કેટલો આવ્યો? 1. અને જોજો 11 ના પાડામાં 1 આવે ન આવે? ન આવે તો તું અહીંયા લખી નાખ ના ભાઈ. ડન છે? તો થઈ ગયો. તો આવી રીતે તમે કરી શકો છો. ઘણા એમ કે સાહેબ હોમવર્ક આપો, આવું આપો. હોમવર્કમાં તમારી આજુબાજુમાં ઢગલો હોમવર્ક છુપાયેલો છે. તમે કોઈ પણ તમારો મોબાઈલ કાઢો તો મોબાઈલમાં બધાના નંબરો સેવ કરેલા હોય. બસ મંડો ચેક કરવા કોને કોનાથી ભાગી શકાય છે, અને પછી એને મેસેજ કરી દેવાય મોટા, તને 2 થી 4 થી બસ 2 ને 4 થી જ ભાગી શકાય છે, બાકી તું બહુ વિચિત્ર છો, તને કોઈથી નથી ભાગી શકાતો. બરાબર છે? આવા મંડો મેસેજ કરવા. મારું નામ કોઈ ન દે હો, કઈ માથાકૂટ થાય તો. 6 ના સમજાણો. 6 માટે શું ચેક કરવાનું છે સિસોદિયાજી? 6 માટે શું ચેક કરવાનું છે ભાઈ? 6 માટે સાહેબ 2 અને 3 ચેક કરવાના છે. તો 2 માં તો હા છે, 2 માં હા હોવી જોઈએ, 2 માં હા હોવી જોઈએ, 3 માં હા હોવી જોઈએ. તો 2 માં તો હા છે, 3 માં શું છે? ના. તો 6 માં ના. બગડો હા પાડે અને તગડો હા પાડે તો જ છગડો હા પાડશે. ખબર પડી ગઈ કે નહીં? તો તમે આવી રીતે માની લો કે રોડ ઉપર બેઠા છો અને કોઈ બાઇક નીકળે છે. માની લો કે રોડ ઉપર બેઠા છો અને આવી એક 2508 નંબરની હોન્ડા સિટી કાર નીકળે છે રોડ ઉપરથી, તો આને સેના સેનાથી ભાગી શકાય આપણે એક ચેક કરીએ. ચલો તો 2 4 8 લઈશું બાળકો. તો સૌથી પહેલા ચલો 2 થી ચાલુ કરીએ. તમને ફાવે છે 2 થી ભાગી શકાય તો કે હા, 4 થી ભાગી શકાય તો કે આ 2 આંકડાને ભાગી શકાય એટલે હા. પછી 8 થી ચેક કરવા માટે તમારે 508/8 ચેક કરવું પડે. હો તો ચલો કરો. 8 6 48 થાય 28, 8 3 24. તો છેલ્લે શેષ કેટલી વધે? 4. એટલે અહીંયા શું આવશે બાળકો? 9. ચલો આ થઈ ગયું 9. તો પતી ગયું.
ના ના તમને ખબર ન હોય ને, સોરી વોરિન કે વાત નથી પ્રવીણ, હજી ખબર ન હોય ને એટલે બધું રીએ બેટા. ચલો તો 2, 4, 8 થઈ ગયું, હવે લઈશું 5 અને 10. તો 5 અને 10 માં તો સીધું ખબર પડી જાય છેલ્લો આંકડો 8 છે એટલે 9 આવે, અને 9 આવે પતી ગયું કે નહીં. હવે લઈશું 3 અને 9 લઈશું, તો 3 અને 9 માટે શું કરવાનું, તો કે સાહેબ બધાનો ગામ આખાનો સરવાળો, તો 8 ને 5 13 ને 2 15, સરવાળો કેટલો થયો 15, 15 નો સરવાળો કેટલો થયો 6, 3 ના ઘડિયામાં 6 આવે, હા આવે, 9 ના ઘડિયામાં કોઈ દી નો આવે, 9 ના ઘડિયામાં 9 જ આવે, બાકી કોઈ નહીં, એટલે થઈ ગયું 9. તો ડન છે બાળકો. હવે આગળ કોણ વધે તમારું 11. ચલો હું 11 નું ચેક કરું છું, તો અહીંયા શું સરવાળો થાય 2, અહીંયા શું સરવાળો થાય 13, એટલે હા અહીંયા સરવાળો થાય 13, અહીંયા થાય સરવાળો 2, આનો ડિફરન્સ કેટલો આવે 11, કેટલો આવે 11. તો મેં કીધું હતું ને ડિફરન્સ 11 ના ગુણાંકમાં હોવો જોઈએ, તો ડિફરન્સ 11 ના ગુણાંકમાં છે એટલે આવશે યસ. છોકરાઓ હા, અને હજી મને છોકરા યાદ કરાવે સાહેબ 6 નું ભૂલી ગયા. ચલો 6 નું ચેક કરી લઈએ, 6 માટે શેનું ચેક કરવાનું, 2 નું અને 3 નું. 2 માં શું છે હા, 3 માં શું છે હા, તો 6 માં શું આવે હા યસ. ટૂંકમાં 2508 નંબરની હોન્ડા સિટી કારને 2 થી ભાગી શકાય, 4 થી ભાગી શકાય, પછી શેનાથી ભાગી શકાય 3 થી, પછી શેનાથી 6 થી, અને પછી શેનાથી 11 થી. તો તમે આવું કરી શકો છો, બરાબર છે. ચલો તો હવે એક છેલ્લું એક્ઝામ્પલ લઈએ અને પછી પાછા આપણે હતા ત્યાં જઈએ. મારા મોબાઈલ નંબરના મેં તમને આ 5 આંકડા સમજાવ્યા ને, હવે છેલ્લા 5 આંકડા 60209 આને સેના સેનાથી ભાગી શકાય એ ચેક કરીએ કરશું. ચલો સૌથી પહેલા આપણે લઈશું 2, 4, 8. આમાં તો સાહેબ જલસો પડી ગયો. 9 છે ને છેલ્લો આંકડો, કોઈ પણ બેકી સંખ્યા, એકી સંખ્યા હોય એને બેકી સંખ્યાથી કદી ન ભાગી શકાય. શું? કોઈ પણ એકી સંખ્યા, ને આખી સંખ્યા એકી છે. છેલ્લો આંકડો એકી એનો મતલબ આખી સંખ્યા એકી, છેલ્લો આંકડો બેકી એનો મતલબ આખી સંખ્યા બેકી. તો કોઈ પણ એકી સંખ્યાને બેકી સંખ્યાથી કદી ન ભાગી શકાય, તો આ તો બધી બેકીઓ જ છે એટલે સીધે સીધું આવી જાય નો 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 નો. એટલે હા કરવું હોય તો મજૂરી કરીને કરી જોજો, એટલે તમને ખબર પડી જશે, બરાબર છે. તો ન થાય. હવે લઈશું આપણે 5 અને 10. છેલ્લો આંકડો 9 છે એટલે 10માં ના આવશે, 5માં ના આવશે. ડન છે. ચલો તો હવે લઈશું આપણે 3 અને 9. સરવાળો કરવો પડશે બાળકો, 6 ને 2 8, 8 ને 9, 6 ને 2 8, 6 ને 2 8, 8 ને 9 17. હજી 17 નો ટોટલ કરી જુઓ, 1 અને 7 કેટલા થાય 8, 8 ને તો થાય 8, એટલે 3 માટે શું આવશે, 3 ના ટેબલમાં 8 નો આવે, 9 ના ટેબલમાં તો 9 અથવા 9 થી મોટી સંખ્યા જ આવે ને. ચલો થઈ ગયું, તો 3 અને 9 માટે નો થઈ ગયું. તો 6 માટે શું આવશે, નો. 6 માટે શું આવશે, નો, પાકું છે. ચલો તો હવે શેનું ચેક કરવાનું રહી, 11 નો. 11 માટે આ સરવાળો કરશું, 6 ને 2 8 ને 9 17, અને આ સરવાળો કરશું 0. 17 અને 0 નો ડિફરન્સ કેટલો આવે 0, એટલે સોરી 17 આવે, 11 ના ગુણાંકમાં નો આવે એટલે શું આવે, નો. જોયું તમે, જોયું તમે, કોઈએ હા નો પડી. ટૂંકમાં એટલો ભંગાર નંબર છે કે આમાં કોઈએ હા નો પડી, ખબર પડી. તો આવી રીતે તમારે કરવાનું થાય છે. કોઈ પણ સંખ્યાની અંદર શું છુપાયેલું છે, શું નથી છુપાયેલું, એ આનાથી આપણે શોધી શકશું, બરાબર છે. ચલો તો આટલે સુધી બરાબર છે. તો હવે આપણે જ્યાં હતા ત્યાં ફરીથી પાછા જઈશું. આપણે ચાલતું હતું, હા ભાઈ આ યાદ રહી જશે, લખી નાખશો. વિભાજ્યતાની ચાવીઓ ખૂબ અગત્યનું ચેપ્ટર છે તમારા માટે. ચલો તો હવે આવી ગયા હતા ત્યાં આપણે અવિભાજ્ય સંખ્યાઓ ઉપર. તો 47 સુધી થઈ ગયું. આવું થોડું આજો કે ગોખવાની જરૂર નથી હો. હવે જેને હાવ નો આવડે, અવિભાજ્ય સંખ્યાઓ શીખવી હોય, જેને મોઢે 100 સુધી યાદ રાખવી હોય, નથી રહેતી તો એના માટેનો નિયમ આ તમને કોઈ નો કહી શકે, બરાબર છે. શું જોવાનું, તો કે એકી સંખ્યા હોવી જોઈએ, છેલ્લે 5 ના જોઈ, અને 3 અને 7 નું ચેક કરવાનું. શું કરવાનું, ચેક કરવાનું, 3 અને 7 થી ન ભગાય, બસ તે 100 સુધીની અવિભાજ્ય હોય, 100 સુધીની અવિભાજ્ય હોય. પૂછે જો ઘણી વાર તમને આવી રીતે, બરાબર. હું તમને એમ કહું, હું માની લો કે તમને એમ કહું 73 છે, શું છે 73, 73 વિભાજ્ય છે કે અવિભાજ્ય છે એમ 100% તમારે નક્કી કરવું હોય તો જો આટલી વસ્તુ રાખવાનું, એકી છે હા છે, છેલ્લે 5 ન જોઈએ, નથી જ, બરાબર. પછી શું છે, હવે શેનાથી ચેક કરવાનું, 3 અને 7, તેનાથી કરવાનું 3 અને 7 થી. 3 ની ચાવી મેં તમને હમણાં જ શીખવાડેલી. શું કરવાનું, આનો સરવાળો કરો, સરવાળો 7 ને 3 10, 10 નો સરવાળો 1, અથવા તો 10 લઈ લો, 3 ના ઘડિયામાં 10 ન આવે
તો ત્રણ થી તો નથી ભગાતી, બરાબર ને? હવે સાત નું ચેક કરવું પડશે. સાત માટે કઈ નહીં કરવાનું, પ્રેમથી મજૂરી કરી લેવાની. કેટલાય ભાગ ચાલે? સાત એક સાત જીરો ત્રણ, કેટલી શેષ વધે? ત્રણ. તો સાત થી પણ ન ભગાણી. ટૂંકમાં સંખ્યા એકી છે, હા સાહેબ એકી છે. છેલ્લે પાંચ નથી જોતો તો નથી જ. ત્રણ થી અને સાત થી ન ભાગી શકાવી જોઈએ તો નથી ભાગી શકાતી. આ ત્રણેય શરતનું પાલન થઈ ગયું એનો મતલબ કે 73 છે એ તમારી અવિભાજ્ય સંખ્યા છે. કેવી છે? અવિભાજ્ય સંખ્યા છે. સમજી શકો? ચલો હું તમને એક સંખ્યા પૂછું, તમારે જવાબ આપવાનો છે. 89 89 છે એ અવિભાજ્ય છે કે નહીં તમે કહો ત્યાં હું પાણી પી લઉં. હો ચલો, 89 છે કે એ અવિભાજ્ય છે કે કેમ એ તમારે કહેવાનું છે. મારે તમને હજી ભાગુ સભા અપૂર્ણાંકના સરવાળા બાદ બાકી આવું ઘણું બધું બાળકો શીખવાડવાનું છે. ભાઈ નોકરીએ લાગી જાવ, રોડ ઉપર ક્યાંય નાકા ચેક કરતા હોય અને 25-08 ગાડી આવે તો ભાઈ હળી ના કરતા. હો બરાબર છે? કઈ ગાડી છે? 25-08 અવિભાજ્ય છે. બરાબર છે, બધાને ખબર પડી ગઈ છે. જો આ આ વસ્તુ કોઈએ કીધી નથી. 100 સુધીની અવિભાજ્ય સંખ્યાઓ કેવી રીતે તરત નક્કી કરી શકાય એની, અને તમારે કોન્સ્ટેબલમાં આટલું જ હશે. હું જો કે કરાવવાનો જ હોઉં, કોને ગમે એને કરાવવાનો જ હોઉં. પેલા શરૂઆત અહીંથી જાય બાળકો, અને અત્યારે જ કરાવવાનો છે. ચલો લઈશું, એકી છે. ચલો ત્રણ વસ્તુ છે, એકી છે, હા છે. ત્રણ વખત આપણે, ચાર વખત આપણે આવી જાય. આ પેલી હા, બીજી હા, ત્રીજી હા, ચોથી હા. છેલ્લો અંક પાંચ ન જોઈએ તો નથી જ. એટલે થઈ ગયું યસ. ત્રણ થી ભાગી શકાય કે કેમ એ ચેક કરી લો. 8 ને 9 17 ના ઘડિયામાં 17 ના આવે એટલે ત્રણ થી નથી ભાગી શકાતી. થઈ ગયું. અને હવે 7 12 17 84 સાત નું તમારે એક મજૂરી કરવી પડશે. થઈ ગયું. ટૂંકમાં સાત નું એક જ કરવું પડશે, બસ. થઈ ગયું. થઈ ગયું ને? તો સાત થી પણ નથી. ટૂંકમાં આ બધું જ સેટ થઈ ગયું. એનો મતલબ શું થાય? આ સંખ્યા અવિભાજ્ય છે, છે કે નહીં? ચલો એક એક્ઝામ્પલ હવે હું કરાવું, પછી આપણે થોડોક આનાથી મોટી સંખ્યા હોય એને કેમ કરી શકાય એના ઉપર લઈએ. આ લીધું. હવે બીજી એક સંખ્યા લઈએ. માની લો કે આપણે લઈશું 69. 69 છે એ અવિભાજ્ય છે કે કેમ એ ચેક કરીએ. તો કે એકી છે, હા એકી છે. છેલ્લે પાંચ ન જોઈએ તો છેલ્લે પાંચ નથી. ત્રણ થી ભાગી શકાય કે કેમ એ ચેક કરીએ. આનો સરવાળો કેટલો થાય? 6 ને 9 15. 15 ને 3 થી ભાગી શકાય. હજી 15 માં નો મજા આવે તો 15 એટલે શું થાય? 1 અને 5 થાય. તો 1 અને 5 નું ચેક કરવાનું. 1 અને 5 નો ટોટલ કેટલો થાય? 6. તો 6 ને ન ભાગી શકાય, એટલે સોરી 6 ને ભાગી શકાય. તો આખી સંખ્યાને ભાગી શકાય એટલે આ અવિભાજ્ય નથી. આ કેવી છે? વિભાજ્ય છે. શું કામ? તો કે 3 થી ભાગી શકાય છે. છોકરાઓ સમજાણું પાકું? તો આવી રીતે તમે કરી શકો. ડન છે. હવે 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 તમને એ પ્રશ્ન થવો જોઈએ કે ત્યાં 3 અને 7 શું કામ લીધા? તો કે હવે હું તમને બીજો નિયમ બતાવું. આ ક્યાં સુધીનો હતો? 100 સુધીનો. ક્યાં સુધીનો હતો? 100 સુધીનો. કોઈને એવું હોય સાહેબ મારે 200 સુધીનો નિયમ શીખવો છે તો શું નિયમ આવે? તો કે આ જ નિયમ આવે. શું જોઈએ? એકી જોઈએ. પછી શું આવે? 5. શું આવે? 5. છેલ્લો આંકડો 5 ના જોઈએ. પછી ચેક શેનાથી કરવાનું? તો કે 3 થી ન ભગાવી જોઈએ, 7 થી ન ભગાવી જોઈએ, 11 થી ન ભગાવી જોઈએ, 13 થી ન ભગાવી જોઈએ. ખબર પડી 200 સુધીની સંખ્યાઓ તમારે નક્કી કરવી હોય તો 3, 7, 11 અને 13 થી ન ભાગી શકાતી હોવી જોઈએ. આ કન્ડિશન જે 3 અને 7 છે ને એમાં 11 અને 13 ચોંટી જશે. પાકું? હા. હવે મોટે હું તમને એમ કહું કે 300 સુધીનો નિયમ શું છે? તો કે એકી તો હોવી જ જોઈએ, છેલ્લો આંકડો 5 ન હોવો જોઈએ. પછી શું છે? તો કે 3, 7, 11, 13 અને 17 આટલાથી ન ભાગી શકાતી હોવી જોઈએ. કેટલાથી? આટલાથી. તમે એમ કહેશો સાહેબ આ તું પાછળ આંકડાઓ ઉમેરતો જાશ તો કે હકીકતમાં નિયમ શું છે? હવે તમને મોઢે શીખવાડી દો. મોઢે કેવી રીતે યાદ રાખી શકાય? પેલા નિયમ આપણે શેનો શીખ્યા છોકરાઓ? 100 નો. તો 100 નું અંદાજિત વર્ગમૂળ કેટલું થાય? કોઈ મને કહેશે 100 નું અંદાજિત વર્ગમૂળ કેટલું થાય? 100 નું વર્ગમૂળ 100 થાય, એટલે 10 થાય. એટલે હા, કોમેન્ટો કરતા રહેજો. હા, 100 નું વર્ગમૂળ કેટલું થાય? તો કે 10. તો કે 10 સુધીની અવિભાજ્ય સંખ્યાઓ જોવાની. આપણી અવિભાજ્ય સંખ્યાઓ હતી 10 સુધીની અવિભાજ્ય સંખ્યાઓ કેટલી છે? આટલી.
તો જો મેં તમને ચેક કરવાનું, બે નું તો આ બેકી માં આવી જ ગયું ને, આ બે અને ત્રણ તો આવી, સોરી બે નું આ એકી બેકી માં આવી ગયું, છેલ્લો આંકડો પાંચ એમાં આવી ગયો, વધે કોણ? ત્રણ અને સાત. જો મેં એ જ આંકડા લખ્યા હતા, હરખું ધ્યાન રાખજો. ફરીથી કહું છું, સો સુધીમાં કેટલી સંખ્યાઓથી ચેક કરવાનું? તો કે સો નું વર્ગમૂળ કાઢો. લગભગ વર્ગમૂળ કેટલું થાય? દસ. તો દસ સુધીની અવિભાજ્ય સંખ્યાઓ શું છે? તો કે ત્રણ અને સાત, એનાથી ચેક કરવાનું. હવે હું તમને એમ કહું કે બસો સુધીનું કરો, તો બસો નું વર્ગમૂળ લગભગ કેટલું થાય એ તમને ખબર પડવી જોઈએ. હું તમને અત્યારે શીખવાડું છું, પછી એ પણ શીખવાડી દઈશ. ચૌદ નો વર્ગ 196 થાય, એટલે 200 નીચે 14 સુધીની સંખ્યાઓ આવે, તો 14 સુધીની અવિભાજ્ય સંખ્યામાં 11 અને 13 આવે. જો અહીંયા 3 અને 7 હતા તો 11 અને 13 મેં ઉમેરી દીધા. હવે તમને 300 સુધીનું પૂછે, તો 300 નું વર્ગમૂળ થાય લગભગ 17, તો 17 સુધીની સંખ્યા આવે એટલે મેં 17 ઉમેરી દીધા. સમજાણું? તમારે આમાં ન પડવું હોય તો પણ ચાલે. તમારે ક્યાં સુધી હવે ટૂંકમાં નિયમ કહી દો, આ તો ચેક કરવાનું જ. શું કરવાનું? એકી. પછી શું ચેક કરવાનું? છેલ્લે પાંચ ન જોઈએ. અને પછી શું ચેક કરવાનું? ત્રણ અને સાત. આ ક્યાં સુધી ચેક કરતું જવાનું? ત્રણ સાત થી ઉપર જવાનું. તો કે સંખ્યા મોટી હોય ને તો જે સંખ્યા આપેલી હોય ને એના લગભગ વર્ગમૂળ સુધી જવાનું, પણ તમારે એમાં પડવાનું થતું નથી. હું બોલી ગયો, બધું બરાબર છે, કોઈને ફાવટ હારી હશે તો એ કરશે, જેને ન સમજાણું હોય એને એમાં પડવાનું થતું નથી. કેટલું કરવાનું? આટલું. સંખ્યા એકી હોવી જોઈએ, છેલ્લો અંક પાંચ ન જોઈએ, ત્રણ અને સાત થી ભાગી ન શકાય એટલે સો સુધીનું પતી જશે. જો બસો સુધી જવું હોય તો 11 અને 13 નું પણ ચેક કરવું પડે. હું તમને આપું એક સંખ્યા, માની લો કે 83 છે, તો આટલું ચેક કરવાનું. સમજાણું? હું તમને સંખ્યા આપું, માની લો કે 173 છે, તો આ તો કરવાનું જ, વત્તા 11 અને 13 કરી લેવાના. ડન છે? તો આવી રીતે તમે કોઈ પણ સંખ્યા અવિભાજ્ય છે કે કેમ એ નક્કી કરી શકો છો. અને આના ભરપૂર ફાયદાઓ આપણે આગળ લેવાના થાય છે. છોકરાઓ, હા, તો આ વાત થઈ અવિભાજ્ય સંખ્યાઓની અને વિભાજ્યતાની ચાવીઓની. ચલો હું એક પ્રશ્ન તમને પૂછું છું, તમારે શેમાં શેમાં, કેમ કે આ હું રોકી નથી શકતો વિભાજ્યતાની ચાવીઓ માટે, તો એક પ્રશ્ન હું લખું છું, તમારે એને શેના શેનાથી ભાગી શકાય છે, બે થી લઈ અને કેટલી સંખ્યા કહેવાની છે? 11, બરાબર છે? એ તમારે કોમેન્ટ કરીને મને કહેવાનું છે. ઇનફેક્ટ હું બે પ્રશ્નો અહીંયા લખું છું, જેની સ્પીડ સારી હશે એ બંનેના જવાબ આપશે, જેની સ્પીડ ઓછી હશે એ એકનો જવાબ આપશે. ચલો કરો જોઈને. આ એક સંખ્યા છે, આવડી મોટી સંખ્યા પરીક્ષામાં નહીં હોય, હું તો તમને એથી વધારે ખેંચું છું. ચલો આ બીજી સંખ્યા છે, તમે મને કહો. બધાએ કોમેન્ટ કરવાની છે, જેટલા કોમેન્ટ કરશે એને હું હરખી રીતે ઓળખવા માંડીશ, ભલે નામથી તો નામથી. ચલો નો, બંને વિભાજ્ય છે. નહીં, વિભાજ્ય અવિભાજ્યનું નથી કહેતો, સેના સેનાથી ભાગી શકાય છે એવું પૂછું છું. બાળકો, બંને વિભાજ્ય જ છે, સીધી સંખ્યા બેકી જ છે એટલે વિભાજ્ય જ છે, એમ નહીં, સેના સેનાથી ભાગી શકાય એ તમારે મને કહેવાનું છે. કે આને તમે 2, 3, 4, 5, 6, 8, 9, 10 અને 11, આને પણ 2, 3, 4, 5, 6, 8, 9, 10 અને 11, આમાં સેના સેનાથી ભાગી શકાય છે એ તમારે કહેવાનું છે. થોડીક શાંતિથી પ્રેક્ટિસ કરો, પછી હું બંને કરાવું છું, હા, કેમ કે બહુ કામનું છે. ચલો ભાઈ.
ચલો આઈ થિંક મેં તમને પૂરતો ટાઈમ આપી દીધો છે. એકને બે વડે ભાગી શકાય, ખાલી બેનું નહીં છોકરો બધાનું ચેક કરવાનું હતું. કઈ વાંધો નહીં, ચલો હવે આપણે બધા સાથે રહીને કરીએ છીએ, પછી તમે ફરીથી બીજી વાર ચેક કરજો હો ને. ચલો લઈશું તો અહીંયા લઈએ, આને સેના સેનાથી ભાગી શકાય, બરાબર છે? તો સૌથી પહેલા તો બે વડે, તો કે હા બેનો નિયમ શું છે, તો કે બેકી હોવું જોઈએ. આવતો લાઈનમાં જ લઉં છું, તમે જે ભાષા સમજો છો એ જ ભાષા લઉં છું. છેલ્લો આંકડો બેકી છે એટલે બે વડે ભાગી શકાય. ચલો હવે ચાર, તો કે 86, શું ચેક કરવાનું? 86, છેલ્લા બે આંકડા જોવો ને, તો 86 ને 4 વડે ભાગી શકાય કે કેમ, એ તમારે ખૂણામાં જઈને ચેક કરી લેવાનું. હું અહીંયા તમને કહી દઉં કે ખૂણામાં જઈને ચેક કરશો એટલે જવાબ આવશે નો. થઈ ગયું, 4 માં ના આવે ને એટલે આમાં ના જ હોય, સમજી લો. જેને નથી સમજાતું એ મજૂરી કરશે. મેં તમને આખી વાર્તા કીધેલી, બરાબર છે? આખી વાર્તા કીધેલી. ચલો થઈ ગયું, હવે લઈશું આપણે 3 માટે, સોરી 5 માટે શું છે? નો. 5 માટે નો હોય ને એટલે 10 માટે નો જ હોય. ટૂંકમાં એક વાક્યમાં કહું, દીકરાની ના એટલે બાપાની ના. પાકું. બીજું વાક્ય કહું, બાપાની હા એટલે દીકરાની હા. આમાં કઈ સમજાય? દીકરાની ના તો આખી પેઢીની ના, બાપાની હા તો આખી પેઢીની હા, આના સિવાય બીજું કઈ નહીં. પાકું. તો અહીંયા જુઓ, દીકરાએ ના પાડી એટલે આખી પેઢીએ ના પાડે. દીકરો હા પાડે તો આખી પેઢી હા પાડે એવું જરૂરી નથી. આ તમને કહી દઉં, હું અહીંયા લખું, દીકરો ના તો આખી પેઢી ના. શું આવે? આખી પેઢી ના. બાપા હા તો આખી પેઢી હા. ટૂંકમાં દીકરાઓ ના વિશે દીકરાનો નિર્ણય અંતિમ ગણાય, હા વિશે બાપાનો નિર્ણય અંતિમ ગણાય. ખબર પડી? ચલો તો લઈશું આગળ, 60, 286 ને બે વડે જ ભાગી શકાય. વાહ અશોક વાહ. ચલો થઈ ગયું, હવે 5 માટે ના તો 10 માટે ના, પાકું ને. ચલો હવે લઈશું 3 માટે. 3 માટે આનો સરવાળો કરશું, 6 ને 2, 8 ને 3, 11 ને 4, 15 ને 8, 23 ને 6, 29. આનો સરવાળો કરવો હોય તો કરી જુઓ, 29 થાય છે એટલે 3 માટે ના. દીકરાએ ના પાડી દીધી, જુઓ એટલે 6 ના આવે ને 9 ના આવે. જોયું તમે? મેં ધડાધડ લખી નાખ્યું બધું. 3 માં ના આવી એટલે 3 માં ના લખી, 3 એ દીકરો છે, દીકરો ના પાડે એટલે આખી પેઢી ના. 3 ની પેઢીમાં 6 આવે, 3 ની પેઢીમાં 9 આવે, 3 ની પેઢીમાં 12, 15, એમ 3 ના ઘડિયામાં બધામાં ના જ આવે. લો થઈ ગયું. હવે 11-1 નું ચેક કરવાનું છે, એ હું થોડુંક વ્યવસ્થિત રીતે કરું છું. જોજો, આ આ આ આ 6 ને 2, 8 ને 4, 12 ને 6, 18 થાય, અને આ કેટલા થાય? 11. ભાઈ થઈ ગયું, એક સરવાળો 18 થયો, એક સરવાળો 11 થયો, બંનેનો ડિફરન્સ આવે 7. 7 ડિફરન્સ આવે, તમારો ડિફરન્સ 11 ના ગુણાંકમાં આવે તો હા પાડવાની આવે, અહીંયા પણ તમે સીધે સીધી ના પાડી દેશો. તો ચલો થઈ ગયું, તો આવી રીતે કાયદેસર થાય, તમારે આ રીતે જવાબો આપવાના હતા. ડન છે? લઈશું હવે આ. હા તો સૌથી પહેલા તો 10 ની હા આવે, બાપાએ હા પાડી તો બાપા 10 ની પેઢીમાં કોણ આવે? 10 ની પેઢીમાં 5 આવે, 10 ની પેઢીમાં 2 આવે એટલે હા. 2 માં તમને નહીં મજા આવી એટલે હું 2 કાઢી નાખું. ચલો ભાઈ 10 અને 5 માં તો ચાલ્યું, 10 હા પાડી એટલે 5 હા પાડી, બાપા હા પાડી ગયા છે, સમજાણું. ચલો હવે લઈશું આપણે 9, નહીં આપણે લઈશું 3. 4, 4, 4, 4 સરવાળો કેટલો થાય? 16. 16 ને 3 થી ના ભાગી શકાય એટલે 9 આવે. દીકરો ના પાડે છે તો દીકરાના પપ્પા 6, એના પપ્પા 9, બધા ના. લો થઈ ગયું, થઈ ગયું કે નહીં? હવે લઈશું આપણે આ 40. 40 લીધા, આને કેટલાય ભાગવાના? 8 ભાગી શકાય છે છેલ્લા 3 આંકડાને. હા તો બાપાએ હા પાડી તો એનો દીકરો હા પાડશે અને એનો દીકરો પણ હા પાડશે. લો થઈ ગયું, મેં સટાસટ પતાવી દીધું કે નહીં. 11 માટે ચેક કરવું હોય તો આ આંકડાઓનો સરવાળો કેટલો થાય? 16. અને બાકીના આંકડાનો સરવાળો કેટલો થાય? 0. તો ડિફરન્સ શું આવે? 16. તો જવાબ શું આવશે? 9. તો થઈ શકે કે નહીં આ રીતે? બાળકો બરાબર છે? તો આ રીતે તમારે કરવાનું થાય. હવે આગલા લેક્ચરમાં મેં તમને 1 થી 25 સુધીના વર્ગ પાકા કરવાના કીધા હતા કે નહીં? 1 થી 25 સુધીના વર્ગ અને 1 થી 10 સુધીના ઘન
ઘન કરવા હોય તો કરજો, પણ વર્ગ કરજો. 1-25 કીધા હતા કે 1-20 કીધા હતા? જે કીધું હોય 1-20-25 જે થાય એ કરી લેજો. આટલું તમારે કરવાનું છે. શું છે બાળકો? 1-25 સુધીના વર્ગ અને ઘન કરવાના થાય છે. આ તમે કરશો. કાલે હું તમને વર્ગમૂળ અને ઘનમૂળ, વર્ગ અને વર્ગમૂળ કરતા શીખવાડીશ. પછી તમને હું શીખવાડીશ ઘનમૂળ. હજી ભાગુ સભાના નિયમો બધું આ બાકી જ છે. હો, થઈ ગયા? વાહ અશ્વિનભાઈ, વાહ. હજી બધું બાકી છે. મારે ભણવાનું જો લિસ્ટ તૈયાર જ છે. અવિભાજ્ય સંખ્યાઓ થઈ ગઈ છે. ભાગુ સભાનો નિયમ બાકી છે. અંક સરવાળાની મેથડ ફટાફટ થઈ જશે. હવે તમને આવડે ને એટલે બાહુબલી મેથડ હું છેલ્લે લઈશ. પોઈન્ટના સરવાળા બાદબાકી મેં તમને શીખવાડી દીધા છે. ગુણાકાર ભાગાકાર આગળ શીખવાડીશ. અપૂર્ણાંકના સરવાળા બાદબાકી હવે લઈશું. બરાબર ને? તો લસા ગુસા વર્ગ 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 વર્ગમાં હું કાલે લઈશ. ઘાત ઘાતાંકની બધું જ લેવાનું છે. મારી પાસે લિસ્ટ તૈયાર જ છે કે તમારો પાયો મજબૂત ક્યાં કરવાનો છે. થઈ ગયા હોય તો બહુ સારું છે. મજા પડી ગઈ હોય તો બહુ સારું છે. તો બરાબર છે. આજે લેક્ચર હું લાંબુ નથી રાખતો, આજે ટૂંકું કરી દઉં. કેમ કે મારે જે શીખવાનું હતું એ મેં તમને વ્યવસ્થિત રીતે શીખવાડી દીધું છે. અને હવે નવી વસ્તુ કાંઈ લઈશ ને તેમાં અધકચડું રહેશે. તો ક્યારેક 5 મિનિટ આપણે જનરલી વહેલા નથી છોડતા. કદાચ મારા ઓનલાઈન ક્લાસમાં પહેલું અનુભવ છે કે મેં આજે 2-5 મિનિટ હું તમને વહેલા છોડતો. બાકી 5-10-15 મિનિટ વહેલા મોડું થતું હોય છે. તો કાંઈ વાંધો નહીં. વસ્તી લખે છે મોજ આવી ગઈ, મજા પડી ગઈ. મને મજા આવી છે, મેં પણ એન્જોય કર્યું છે. અને એક જ ટોપિક લીધો હતો, વિભાજ્યતાની ચાવીઓ અને અવિભાજ્ય સંખ્યાઓ. જ્યાં જ્યાં થિયરી જરૂર હશે ને એટલી જ હું તમને કહીશ. ખોટું ગોખણ પટ્ટી કરાવવાની જરૂર મને લાગતી નથી. બરાબર છે? થઈ જશે, ટકાટક થશે. તો રોજે રોજનું કરતા જાઓ. શરૂઆતમાં ધીમે ધીમે ચાલશું. પછી સ્પીડ હું કરીશ ને તો તમને ખબર નહીં પડે કે આપણે ક્યાં સ્પીડમાં જઈએ. તમે જ એટલું દોડવા માંડશો. બરાબર ને? જો મિત્રો, તમે ઈચ્છતા હો કે આપણી આ શિશુ ગણિત સિરીઝ આમનમ આગળ વધતી રહે, તો મારી તમને એક નમ્ર વિનંતી છે કે વિડીયોને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, વધુમાં વધુ લાઈક કરો, જેથી કરી તમારા આ લાઈક અને વ્યૂથી અમને મોટિવેશન મળે અને અમે આવા નવા ને નવા વિડીયો તમારી સમક્ષ રજૂ કરતા રહીએ. તો મળીએ મિત્રો ફરીથી બીજા કોઈ આવા નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય માતાજી. ભગવાન તમારું ભલું કરે. આવનારો સમય તમારો શુભ રહે.